મારે તમારું કામ હતું. હા બોલ ને, મારે લેટ થાય છે, ફટાફટ બોલજે. હા હવે ખબર છે મને લેટ થાય છે. આ બાને કહો ને મને તિજોરીની ચાવી આપે. એક મિનિટ, એક મિનિટ. શેની ચાવી? તિજોરીની ચાવી નથી સંભળાતું? તિજોરીની ચાવી તારે શું કરવી છે? તિજોરીમાં જે હોય ને એ વસ્તુ લેવા માટે. તો બાને કહેવાય ને એ તારે જે જોતું હશે આપશે તને. નાની મોટી વસ્તુઓ બધી તિજોરીમાં હોય છે. ઈવન બાતો છે ને ચાની ભૂકી પણ તિજોરીમાં રાખે છે. શું કરવું મારે? અરે યાર, તિજોરીમાં કેવી વાત કરે છે બા. આટલી બધી છે ને એવી બધી વસ્તુઓ આમાં ના મૂકે. બાના જરૂરી ડોક્યુમેન્ટ સિવાય માં કઈ ના હોય. અચ્છા, પણ તું તિજોરીમાં શું કામ બધું ઓલું કરે છે? તું તારા સામાન બહાર રાખ ને, એટલે તિજોરીની ચાવીમાં તારે કઈ લેવું મૂકવું નહીં. નવા કપડા હોય, કઈ ઘરેણા હોય, કઈ વસ્તુ હોય, પૈસા હોય, બધું મારે બહાર ફેરવવાનું. તો આટલી મોટી તિજોરી કરવાની શું? કપડા કોણ તિજોરીમાં મૂકતું હશે? કપડા બહાર મુકાય ને. હા, જે મોંઘી મોંઘી વસ્તુ હોય એ તિજોરીમાં મૂકો એ બરાબર છે, પણ બા પાસેથી ચાવી લઈને પાછી લઈ લેવાય. પણ તમે ચાવી નહીં માંગો એમ? ચાવી માંગી શકું, પણ ચાવી આવશે નહીં હાથમાં. એવું તો શું છે કે તમે લોકો મને ચાવી નથી આપતા? આ 50 વખત હું ચાવી માંગી ચૂકી છું કે નાની નાની વસ્તુમાં મને હાથ ફેલાવો ગમતો નથી. પણ નહીં, તમે બંને માં દીકરો માનતા જ નથી ને. ક્યાંથી માને? હું તો માની જાઉં, પણ બાને કોણ મનાવશે? તમે. હું શું કામ મનાવું? કારણ કે તમે એના દીકરા છો એટલે. અરે મને ખબર છે કે મારી વાત પણ નહીં માને. અને જો મારે ખરેખર લેટ થાય છે, આ વાતને લઈને તું મને મોડું કરાવે છે. તો કાઈ વાંધો નહીં, નથી જોતી ચાવી. તમે મને પૈસા આપતા છો. પૈસા બા પાસે લઈ લે ને, બધો વહીવટ તો એ કરે છે, તો પૈસા પણ એની પાસે મગાય. મારી પાસે શું કામ માંગે છે? તમે છે ને હર વખત બાની પર બધું ઢોળીને નહીં નીકળી જાવ. હમણાં જઈશ ને એટલે મને પહેલા તો પૂછે કે શું લાવવાનું છે, કેટલાનું લાવવાનું છે, કેવી રીતે લાવવાનું છે, અને લઈ આવ્યા પછી પણ પાછો એનો જ હિસાબ આપવાનો. હિસાબ તો માંગે જ ને, હિસાબ ને પહેલેથી પાકા. ગણતરી આવડે કે ના આવડે, પણ વેઢે ગણે. આવડતો ન હોય તો કરવો શું કામ જોઈએ હિસાબ? શોખ હોય ને, અમુક લોકોને શોખ હોય હિસાબ કરવાનો, કે મને બહુ બધું આવડે છે. સરસ, ગમ્યું મને. હવે આ બધી વાત છોડીને આપણે પાછા ચાવી પર આવી. યાર ક્યાં હું ઠેઠ વાત પહોંચાડી દીધી હતી, ત્યાંથી તું પાછી શું કામ એક વાત ઉપર આવે છે? કારણ કે જરૂરી વાત તો એ જ હતી ને, મુદ્દો તો એ જ છે કે તમે લોકો મને ચાવી કેમ નથી આપતા. ચાવી તને એટલા માટે નહીં આપતા હોય, આ મારું માનવું છે કે એની અંદર કઈ હશે. કઈ હશે એટલે સાપ તો નહીં હોય ને? તો આપી જ દેવાય ને. એટલે તો એ બચારા સાપ અંદર કેમ રહી શકે? ના રહી શકે ને, તિજોરીમાં તો મૂંઝાઈ જાય. મારું કહેવાનો મતલબ એ છે કે બાએ કઈ જરૂરી ડોક્યુમેન્ટ્સ એની અંદર મૂક્યા હશે, જેથી કરીને ચાવી કોઈને ના આપે, પોતે જ ખોલે અને પોતે જ હિસાબ રાખે. બાના ડોક્યુમેન્ટ્સ ને મારા બટકા તો ભરવાના ન હોય ને. મારે કઈ જ કામના નથી બાના ડોક્યુમેન્ટ્સ. મારા પોતાના કામ નથી આવતા જીવતા જીવ, તો બાના ડોક્યુમેન્ટ નું હું શું કરીશ? તિજોરીની ચાવી તારે જોશે જ. હા જોશે જ. તો મારી વાત સાંભળ. હા જોશે એમ ના ચાલે. આપણે જો તને તિજોરીની ચાવી ભૂલમાં મળી પણ જાય બરોબર, તો તિજોરીની ચાવી બહુ જોખમી કહેવાય. એ વસ્તુ તારે ન રખાય, કારણ કે એની જવાબદારીઓ હોય છે અને એ બધી જવાબદારીઓ બરાબર નિભાવવી પડે. આ બા અત્યાર સુધી નિભાવતા હતા એટલે એને આદત પડી ગઈ હોય, પણ તને આ આદત પડતા પડતા વાર લાગી જશે. હાથમાં આવશે તો આદત પડશે ને. ચાવી નહીં મળે તો આદત કેમ પડશે? પછી બા કઈ સદીઓ સદીઓ સુધી તો જીવશે નહીં ને. પરંપરાગત આજ નહીં તો કાલ ચાવી તો મને આપવાની જ છે. પછી આપણા દીકરાની વહુ આવશે એટલે ચાવી હું એને સોંપી દઈશ ને. હા હા, પણ એની માટે સોંપવા માટે હાથ રહેશે તો ને. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે તિજોરી તારા હાથમાં જો આવી અને ભૂલમાં પણ કઈ બજારમાં કે બધે ખબર પડી ગઈ, તો ગમે તે તારો હાથ કાપીને તિજોરીની ચાવી લઈ જશે. તો પછી ચાવી મને આપી જ દેજો, કારણ કે કોઈને એવી ખબર પડશે ને કે બા આટલી ઉંમરે પણ હજી તિજોરી લઈને બેઠા છે. તો બાનું ગળું તો ગયું. બા પાસે ચાવી માંગતો આવું. બા, એ બા, બા. હા મીઠા. ઓલી આપણે શું કહેવાય, કહું છું ઓફિસે નથી જવાનું આજે? ઓફિસે જવાનું છે ને, પણ હજી વાર છે. ચાવી આપો ને. શેની? આપણી પેલી પેલી તિજોરીની. કેમ, તારે શું જરૂર પડી? મારે જરૂર નથી તો. આ મીરાને આપવાની છે. મીરાને? તિજોરીની ચાવી? હા. શું કામ, એને કંઈ કાઢવું છે? મને કેવું કાઢી દઉં? ના ના, હવે એ જ રાખશે ને. હવે તમારે શું તિજોરીની ચાવી રાખવી ખોટી? મીરાને
તિજોરીની ચાવી હંમેશ માટે રાખીશ. પણ હું કામ લે શું કામ? મારી પાસે છે તો વહીવટ ચાલે જ છે ને. ચાવી રાખવાથી શું એ વહીવટ વધારે દેવાની હતી? ના ના, એટલે મારો કહેવાનો મતલબ એ છે કે એને છે ને ચાવી એટલા માટે જોતી છે કેમ કે આ જ્યારે પણ કંઈ વસ્તુ લેવી મૂકવી આ તે કરવું હોય તો એને તમારી પાસે ચાવી માગવી ને પાછું લેવું મૂકવું એવું બધું કરવું, એના કરતાં એ કહે છે કે મને ચાવી આપતા કેમ નથી, એટલે એને જરા શંકા જાય છે. એટલે હું કહું છું ને કે તમે ચાવી એને આપી દો, વહીવટ એ કરશે. એ ના, તને ખબર છે કે એને ચાવી શું કામ નથી આપતી? આપણે તારા લગ્નમાં એટલું મોટું દેવું થઈ ગયું છે અને અંદર કાંઈ છે નહીં. હવે એ જોશે અને એને ખબર પડશે કે આ તો બધું ખાલી છે. અને આમ તો એ એમ જ માને છે કે આપણે બહુ પૈસાવાળા છીએ, બધું ભોપાળું બહાર આવી જશે. પણ એને તું એમ કહે ને કે તારે જે વસ્તુ લેવી, એક કામ કરીએ તો એને આપણે એક નાનકડો કબાટ અલગ લઈ દઈએ, એની વસ્તુઓ બધી એમાં મૂકે, પછી એની તિજોરીનું શું કામ છે? તિજોરીમાં મારા ને તારા કપડાને બીજું કાંઈક રહેશે તો. નહીં માને, નહીં માને, એને તિજોરીની ચાવી હવે જોતી છે એટલે જોતી જ છે. ના, એને મનાવવી પડશે, તારે તો મનાવવી જ પડશે. એવી એ જીદ કરે એટલે ચાવી આપી દેવાની, કાલ તો કંઈક બીજું માગીને ઊભી રહેશે એટલે હું આપી દેવાનું નહીં. વ્યવહાર અને વહીવટ તો મારી પાસે જ રહેશે. અને એને એમ કહી દે કે ચાવી નહીં મળે, કબાટ નવો લઈ આવીએ અને એની બધી વસ્તુઓ આમાંથી ખસાડીને એમાં મૂકી દે. અરે જે કરવું એ કરે. પણ તમે ચાવી નહીં આપો તો એ રોજે જીવ ખાશે મારો. હા, તો એને જે જોતું હોય ને એ તારે મને સવારમાં કહી દેવાનું, રાતે તારે લિસ્ટ બનાવી દેવાનું અને સવારે તારે મને કહેવાનું, હું બધું કાઢીને બહાર મૂકી આપીશ, એ લઈ લેશે. તિજોરીને ચાવી નહીં આપીએ કારણ કે એનો ભ્રમ ભાંગશે ને તો થૂથું તારે ને મારે માટે થશે. અરે કઈ થૂથું નહીં થાય, ખબર પડી જાય તો ભાંડો ફૂટે તો થઈ તો થઈ ગયું, બીજું શું નહીં આવે. તકલીફ થોડી પડવાની છે જીવનમાં, હવે જે થઈ ગયું એ થઈ ગયું, લગ્ન કે છૂટા તો નથી થવાના ને. ના, પણ સુકા માથે કરીને ઘરમાં ઝઘડા ઊભા કરવા છે? શું કામ કરવા છે? તને બહુ શોખ છે રોજ ઉઠીને ઝઘડા કરવાનો? પણ એક કામ કરો ને, આ તિજોરીની એક ડુપ્લિકેટ ચાવી બનાવી આવું મને આપો. ના, બીજી ચાવીથી છે ને તિજોરી ખુલશે જ નહીં, અને ઓરિજિનલ ચાવી તમે રાખજો, ડુપ્લિકેટ એને આપી દેવાની, તમારા હાથે જ આપજો. લે બેટા. ના ના, એ મેં ખોલવા નહીં જાય એટલે લોહી તો મારું જ પીશે અને તારું પીશે. એ કાંઈ એવું નાનું બચ્ચું થોડું છે કે એકની જગ્યાએ બીજું, એને કેડબરીની જગ્યાએ ચોકલેટ આપી દીધી, છોકરું માની ગયું. પણ એને એમ લાગશે ને, આપણે કહેશું ને ખબર નહીં, તિજોરી ઘણા સમયથી ખોલી નથી, પૈસાથી ભરી છે ફૂલ ટકાટક, એટલે કદાચ નહીં ખુલતી હોય. અને પછી જ્યારે આપણને જરૂર પડશે અને આપણે ખોલશું તો શું એના કાન અને આંખ નથી, એને નહીં ખબર પડે? એ બહાર મોકલી દેવાની એને. હા, મારે એમાંથી કંઈક કાઢવું હોય એટલે એને એમ કહે, મીરા તું બહાર જા, મારે કંઈક કાઢવું છે એમ. હા, તમે અત્યાર સુધી આવું જ કરતા આવ્યા છો ને. મને એ પણ કહેતી હતી કે જ્યારે પણ તિજોરી ખોલવાનું થાય એટલે બાર રૂમ બંધ કરીને તિજોરી ખોલે છે, ક્યારે મારી સામે તિજોરી ખોલી નથી. હા તો પણ શું કામ છે? મેં તને એનું કારણ તો કીધું, હવે એ કારણ તારે એના સુધી લઈ જવું છે? ના ના, તું એને કોઈ પણ રીતે સમજાવી દેજે અને એવો છે નવો કબાટ લઈ દેશું, પણ ચાવી નહીં આપું. આ કબાટની, આ કબાટનો બધો વહીવટ હું કરીશ અને આ તિજોરીની ચાવી એ નહીં મળે. અરે મારે બહુ તકલીફ પડશે મને જીવનમાં. આપણી બૈરીને સમજાવવાની જવાબદારી આપણી હોય, જો તું એને ન સમજાવી શકે તો તું નકામ જ કહેવાય. તારી વેલ્યુ શું? એ તો ખબર પડશે, આગળ આગળ જોઈએ કોની કેટલી વેલ્યુ થાય છે ને શું થાય છે આ ઘરમાં. ઠીક, એટલે તારે મારી વેલ્યુ ઘટાડવાના કોશિશમાં છે તું? આટલા વર્ષોથી જેમ ચાલે છે એમ ચાલવા દે ને ભાઈ. લગ્ન જીવનમાં જોઈએ ને, પણ તારા જેટલી બિઝી નથી. હા, મારી પાસે એટલો સમય તો છે કે મારી ફ્રેન્ડ ને મળી શકું. ક્યારે ઘરે અવાય ને, ઘરે ક્યારે આવશે ને, અને મળશે એટલે મોટી મોટી વાતો. બસ હા, તું પણ ક્યાં આવી છે? અને એમ પણ કામ તો બધાને હોય છે, પણ ફ્રેન્ડ માટે સમય કાઢવો પડે છે. સાચી વાત છે તારી. દામિની, આખો દિવસ ઘરના કામ કરીએ ને ત્યારે સાંજ પડતા તો એમ થાય છે કે બસ આ જેલના કેદી જેવું લાગે છે. તને યાદ છે નાના હતા ત્યારે આખા મહિનામાં એક દિવસ પણ એવો ન જાય કે આપણે બંને મળ્યા ન હોય. દિવસમાં બે ત્રણ વાર તો મળવાનું થાય જ,
અને ક્યારેક જો અડધો દિવસ ન મળ્યા હોય ને તો એમ લાગે કે વર્ષોથી છૂટા પડ્યા છીએ. અને હવે અત્યારે જો એક જ શહેરમાં રહીએ છીએ, પણ છતાંય લગ્ન પછી મળવાનું પોસિબલ જ નથી થતું. શું કરે છે તારા ઘરે બધા? બધા જ મજામાં છે. તારા ઘરે બધાની તબિયત પાણી કેમ છે? બધાના મસ્ત છે, સારું છે. આદિત્યનો બિઝનેસ સારો છે, બા પણ સારા છે. હવે જોઈએ, અત્યારે તો નસીબ સારા લખ્યા છે ઈશ્વરે, પણ ભવિષ્યની ખબર નહીં. કેમ આવું બોલે છે? દામિની શું કરીએ હવે? નસીબને દોષ દેવો કે માણસોને, મમ્મી પપ્પાએ લગ્ન તો કરાવી નાખ્યા, પણ અહીંયા આવ્યા પછી જેવું વિચાર્યું તું ને એવું કંઈ ના થયું. હા, કેમ આવું બોલે છે? શું થયું છે? કંઈ પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ તો એવી છે ને કે મારા સાસુ અને હસબન્ડનું વર્તન ધીમે ધીમે ફરી ગયું છે. પહેલાં એ લોકો જેવા હતા ને એવું એમનામાં કંઈ જ નથી, ન વર્તનમાં, ન રહેણી કેણીમાં, ન ઘરમાં, ક્યાંય. હે તો જો બેન, એવું જ રહેવાનું છે. જ્યારે લગ્ન પહેલાં છે ને એ લોકો બહુ સારી રીતે રહેતા હોય છે, અમે તો આમ રાખીશું તેમ રાખીશું, તમારી દીકરીને અમારી દીકરી ગણીને રાખીશું, અને ધીમે ધીમે છે ને બધા જ બિહેવિયર ચેન્જ થતા જાય છે. 100માંથી અમુક લોકો જ આમાંથી અલગ હોય છે. આજે સવારે મારે થોડા પૈસાની જરૂર હતી, તો મેં મારા સાસુ અને ઘરવાળા પાસે તિજોરીની ચાવી માંગી. તું ખબર નહીં, બોલવા માંડ્યા, ઝઘડો કરવા માંડ્યા. ચાવી તો દૂરની વાત છે, પણ એ રૂમમાં જવાની પણ ના પાડી મને. પણ કેમ આવું? તારું સાસરિયું તો ઘણું પૈસાદાર છે ને? હા, એ જ તો વિચાર આવે છે ને કે આટલા પૈસા હોવા છતાં પણ મારી સાથે આવું વર્તન કેમ? બધી વસ્તુમાં મને અંતરો કેમ? ને સારા કપડાં પહેરવા મળે, ને બહાર જવા મળે, ને કંઈ વસ્તુ મળે, ખાવા પીવા સુધીની પણ છૂટ નથી આ ઘરમાં. પણ આટલા પૈસા હોવા છતાંય તે પૈસા વાપરવામાં અને આવી બધી બાબતોમાં આવું શું કામ કરવું જોઈએ? અરે, જેટલો હક એ લોકોને એ ઘર પર છે, એટલો હક તારો પણ છે ને. હા, કહેવા ખાતર તો છે, પણ હકીકતમાં નહીં. છોડે બધી વાત, જૂની વાતો ખોલીશ ને તો ગાડા ભરાય એટલી છે. તું ફ્રી થાય ને તો ઘરે આવજે આંટો મારવા. ફ્રી થવાનું ને, ફ્રી થવાની તો વાત જ છોડી દે, કારણ કે નક્કી જ નથી હોતું. સવારે દેવાંગ ઓફિસે ચાલ્યા જાય, પછી એમનું કામ, આમાં ને આમાં નવરી નથી થતી. છતાં પણ ક્યારેક તો ટાઈમ મળશે ને? હા, ક્યારેક તો ટાઈમ મળશે, પણ તું ફ્રી થાય ને તો તું પણ આવજે. પાકું, ચાલ ત્યારે મળીએ. હા. મીરા. હા બા. શું છે? તારે તિજોરીની ચાવી જોઈએ છે? હા, તો એમાં શું ખોટું કર્યું મેં? કેમ, આવતાની સાથે તારે આ ઘર પર કબજો જમાવવો છે? તો એમાં શું ખોટી વાત છે બા? તમે જ સમજો ને કે હવે તમારી એક ઉંમર થઈ ગઈ છે, માણસને અમુક ઉંમર પછી આરામ કરવો જોઈએ, અને હું તમને આરામ આપવા માંગુ છું એટલે મેં તિજોરીની ચાવી માંગી. હા, તો તિજોરીની ચાવી મારી પાસે રાખવાથી પણ આરામ તો મળે જ છે ને મને? વાત એવી નથી બા, તમારા દીકરાએ જ મને કહ્યું કે તિજોરીની ચાવી હું રાખીશ ને ગામમાં કોઈને ખબર પડશે ને તો ખબર નહીં, કાલ સવારે કોઈ મારું ગળું દબાવી દે, કોઈ મારા હાથ કાપી નાખશે. એટલે મને લાગ્યું કે આવું તો ન જ થવું જોઈએ ને, તો મેં વિચાર્યું કે આટલું બધું જોખમ તમારા પર તો ન જ હોવું જોઈએ, એટલે તિજોરીની ચાવી હું લઈ લઉં. સરસ, કેટલું બધું મારું ધ્યાન રાખે તું નહીં. સરસ, હો, આભાર. પણ હું એમ કહું છું, આટલા વર્ષોથી મેં ચાવી સાચવી છે, ન તો કોઈ મારું ગળું દબાવી ગયું અને ન તો મારો હાથ કોઈ કાપી ગયું, તો હું એ જ કહું છું ને, આટલા વર્ષોમાં જો તમને કંઈ ન થયું હોય તો મને કોઈ શું કરવાનું હતું. અને એક મિનિટ, આપણા ઘરની તિજોરીમાં કેટલા પૈસા છે, કેટલા ઘરેણા છે, કેટલી વસ્તુઓ છે, એ તો ફક્ત ને ફક્ત આપણને જ ખબર હોય ને. હા, તો એમ કે ચાવી તમારે હવે મને આપી દેવી જોઈએ. ના, એ ચાવી મારી પાસે જ રહેશે, કારણ કે મને ખબર છે કે હજી તો તને પરણીને આવ્યા ને કેટલો વખત થયો, તો પહેલાં તું હજી ઘરનો વહીવટ ને ઘરનું કામ કરતા તો શીખ, ચાવીની આટલી બધી શું ઘેલછા છે તને? કેમ ન હોય, તમે આવ્યા હશો તો તમને પણ હશે જ ને બા. એ સમયમાં તમને એવું હતું, આ સમયમાં મને એવું થાય છે, અને ભવિષ્યમાં મારી વહુને પણ સેમ ટુ સેમ આવું જ કંઈ થશે. એ ના, મારા સાસુ છેલ્લે મરણ પથારીએ પડ્યા ને ત્યારે એણે મને એના ઉસિકા નીચેથી ચાવી આપેલી કે હવે આ ઘર તમારે સંભાળવાનું છે. ઈ પહેલા મારા હાથમાં ચાવી આવી જ નથી ક્યારે. બા, તમે સમજો ને, હવે એક ચાવી માટે કઈ તમને મારી તો નહીં નખાય ને, એટલે મેં વિચાર્યું કે આપણે પ્રેમથી હેન્ડલ કરીએ આ વસ્તુને. એ ના,
હું જ્યારે પ્રેમથી તને હેન્ડલ કરવા આપીશ ને ત્યારે તું હોશે હોશે લઈ લેજે. સારું, નહીં આપો ચાવી તો કઈ વાંધો નહીં, પણ એવું તો શું છે તિજોરીમાં, ફક્ત એ તો કહી શકો ને તમે મને. કેમ, મારે તને બધું કેવું જોઈએ કે અહીંયા જે છે ખુલ્લામાં જેટલું છે એટલું તું સમજ ને, તોય બહુ છે. તિજોરીમાં શું છે શું નહીં એ કંઈ મારે તને લિસ્ટ આપવાની જરૂર નથી, હું કરું છું વહીવટ તો કર્યા કરીશ. શું વહીવટ કરો છો? વહીવટ તો તમારાથી થતા નથી ને ઘરના કાંઈ. ક્યારેક આ ન, ક્યારેક દૂધ ન હોય, ક્યારેક ઘી ન હોય, ક્યારેક વસ્તુઓ ન હોય. વહીવટ તો કોને કહેવાય કે 6 મહિના પહેલા ઘરમાં વસ્તુ આવી જવી જોઈએ, જ્યારે જરૂરત પડે ને ત્યારે સીધી વસ્તુ હાથમાં આવી જાય એને વહીવટ કહેવાય. હા ભલે, પણ તું એક કે દિવસ વસ્તુ વગર નથી રહી ને અહીંયા ઘરમાં, જ્યારે વસ્તુ જોઈએ ત્યારે ખૂટી હોય એવું નથી બહેનું ને, આવી જાય છે ને, પછી તને શું વાંધો છે? હે પણ તો હું જ લઈ આવું છું ને બા, તો પછી છેવટે જ્યારે વસ્તુઓ લેવા મારે જ જવું છે તો તા, તો પછી ચાવી મારી પાસે હોય તો સહેલું પડશે ને. ના ના, હું તને પૈસા આપીશ ને, તને જ્યારે વસ્તુઓ લેવા જવી હોય ત્યારે હું બેઠી જ છું, કહી દેવાનું મને, હું ક્યાં ઘર છોડીને ક્યાંય જાઉં છું. ઠીક છે, તો પછી એક કામ કરીએ, આજ પછી હું કોઈ વસ્તુ લેવા ક્યારેય બહાર નહીં જાઉં. હવે જ્યારે વહીવટ તમે જ કરો છો ને તો બહાર પણ તમે જ હશો, વસ્તુ પણ તમે લાવશો અને હિસાબ પણ તમે જ રાખજો. ભલે, જેવી તારી મરજી. હવે બધો વહીવટ તારે જ્યારે, તારે જ્યારે ઘરમાં કંઈ પણ વસ્તુ ખૂટે ને મને લિસ્ટ આપી દેજે, હું જઈને લઈ આવીશ. બસ ઠીક છે, અને આજનું જમવાનું કેન્સલ છે, કોઈને કંઈ ખાવાનું નહીં મળે. હા એ તો મને ખબર જ હતી, અને હજી તો તને ઘરની ચાવી જોઈએ, એક દીનું ખાવાનું તો તું બનાવી ન શકતી. એ વહીવટ જે કરવાનો છે એ થતો નથી અને ચાવીની પાછળ તું પડી છે. હા, માણસની ફિતરત જ એવી છે ને બા, કે છે ને જે ન મળતું હોય ને હંમેશા આશા એની હોય, જે મળ્યું છે એની તો કઈ કદર હોતી નથી. જેમ કે તમે આટલી સારી વહુ મળી છે પણ એને છોડો પડતી, અને બીજાની વહુના વખાણ કરતા હોવ છો કે નહીં? હા જો, એટલે જ તારા જેવી છોકરીઓ પહેલાં વહુ થઈને ઘરમાં તો આવે, ઘરમાં આવીને પછી આ ચાવીના વહીવટ માંગી લે, અને એ વહીવટ મળી જાય, ઘરનો કબજો મળી જાય, પછી ધીમે રહીને હાવ ને ઘરની બહાર કાઢી મૂકે. સાચી વાત ને? જે સમજો એ, પણ આજની મેં તમને વાત કરી છે કે જમવાનું નહીં બને. હા તો કાંઈ નહીં, જરા મેનેજ કરી લેજો. હા હા હા, હું મારું ને આદિનું બનાવી લઈશ, તારું તું મેનેજ કરી લેજે. અરે દામિની, હા ક્યાર નહીં, ક્યાં ગઈ હતી તું? હા ક્યારનો ગોતી રહ્યો છું. હા હું છે ને પેલું કરિયાણાનું બિલ બાકી હતું ને તો એ આપવા ગઈ હતી, પણ તમને ખબર છે ત્યાં મારી નાનપણની મિત્ર મને મળી ગઈ હતી, મીરા. મીરા? હા હા, પહેલા ક્યારે એ નામ તો સાંભળ્યું નથી. શું વાત કરો છો, અરે મારા નાનપણના કિસ્સાનોથી સંભળાવતી તમને, અમે જે મસ્તીઓ કરતા હતા હું વારે વારે તો કહેતી હતી મીરા. અચ્છા, તો તું એ મીરાની વાત કરી રહી છે જે આપણા લગ્નમાં નહોતી આવી શકી? એ જ મીરા, પણ બિચારીને લગ્ન થઈ ગયા ને પછીથી બહુ દુખી છે. દુખી? હા. કઈ વાતને લઈને દુખી છે? હું તમને કહું, તમને ખબર છે હા એની સાસુ છે ને એ ઘરનો વહીવટ જ મીરાના હાથમાં નથી આપતી, અને તિજોરીની ચાવી પણ નથી આપતી. હા તો સારું કહેવાય ને, કઈ વહીવટ નથી આપતા તો એના હાથમાં કોઈ જવાબદારી નથી, અને ચાવી નથી આપતા તો કોઈ જોખમ નથી, તો આ તો સારું છે ને. અરે શું સારું છે, આ તો ખરાબ વાત કહેવાય. અરે ઘરમાં વહુ આવી જાય ને પછી સાસુ એ બધો વહીવટ વહુના હાથમાં આપી જ દેવો જોઈએ, પછી અચાનકથી તમે વહીવટ હાથમાં આપો ને તો બાઘા જ મારે છે, ખબર નથી પડતી કે શું કરવું ને શું નહીં, ઘરને કેવી રીતે ચલાવવું, અને પછી વહુનું જ નામ આવે છે કે જો એની માએ કાંઈ શીખવ્યું નથી. એક મિનિટ, આ તું જે વાતો મને કરી રહી છે એ વાતોની તું સલાહ આપીને નથી આવી ને તારી બહેનપણીને? એવું કાંઈ નથી કહ્યું મેં, બિચારી રોદના રોતી હતી મારી પાસે. અરે લે, આ નાની અમથી બાબતમાં રોદના રોવાનો શું અરજ છે, અને આમ પણ આવી બધી બાબતોમાં રોવાનું શું હોય? સારું છે કે નથી જવાબદારી, નથી કંઈ ટેન્શન, આ જ્યારે જે કંઈ પણ રૂપિયા વાપરવા જોઈતા હોય એ માગી લેવાના ઘરના વ્યક્તિ પાસેથી. આ છે ને કાંઈ સારી વાત નથી, અરે આમ પાંચ બાયુમાં બેઠા હોય ને તમને પૂછવામાં આવે તો શું જવાબ આપવાનો? એવું કહેવાનું કે મારા ઘરનો વહીવટ હજુ મારા સાસુના હાથમાં છે, મને કાંઈ ઘરની જવાબદારીઓ નથી સોંપતા, કેવી વાત કરો છો? આમાં છે ને નીચા જોવા જેવું થાય. અરે કાંઈ નીચા જોયા જેવું ન થાય, આ જ રીતના ઘર સંસાર ચાલે છે. આ માનું છું કે આપણે બંને શહેરમાં અલગ રહીએ છીએ, હા ગામડે જો મમ્મી પપ્પાની સાથે રહેતા હોત ને તો તારી સાથે પણ આવું જ થઈ રહ્યું હોત. તારે વહીવટ કરવાનો ના આવત, જ્યાં સુધી મમ્મી જીવતા છે ત્યાં સુધી બધો વહીવટ મમ્મીની પાસે જ રહેત. કુછ ભી એવું કાંઈ ના થાત,
તમને ખબર છે ને કે મને ઘર સારી રીતે ચલાવતા આવડે છે, એટલે હું તો છે ને આ ઘરમાં આવીને ત્યારે જ તે આ તમારા મમ્મી બધો વહીવટ મને આપી દેવાના હતા, પણ એમને છે કે આ શહેરમાં ફાવ્યું જ નહીં રહેતા. તું પણ કુછ ભી બોલી રહી છે. હવે મમ્મીને નથી ભાવ્યું એટલા માટે ત્યાં જતા તો રહ્યા છે, પણ વહીવટ તો એમણે તને નથી આપ્યો ને. હજી પણ મારે કંઈ પણ કામ હોય, કોઈ પણ જગ્યાએ પૈસા આપવાના હોય, સગા સંબંધીમાં જવાનું હોય તો હું પહેલો ફોન કોને કરું છું? પપ્પાને. શું કામ? કારણ કે વહીવટ બધો પપ્પા અને મમ્મી ગામડે રહીને કરી રહ્યા છે અને હું મારી જવાબદારી નિભાવું છું. તમે ભલે ગમે તે કહો, પણ જુઓ અત્યારે આપણે શહેરમાં રહીએ છીએ તો આ ઘર કોણ ચલાવે છે? હું ચલાવું છું ને, એટલે સીધી રીતે બધો જ વહીવટ મને મળ્યો છે ને, એવું કહેવાય. અરે પણ આપણે જુદા રહીએ છીએ એટલે વહીવટ તને મળ્યો છે. હા, જો ભેગા રહેતા હોત તો વહીવટ મમ્મીની પાસે જ રહેત ને. હું તને આ વાત સમજાવું છું ક્યારનો. તમારે પણ સમજવાની જરૂર છે, હું જે કહી રહી છું ને સાચું છે, અને હું તો કહું છું કે મીરાને પણ આ વાત જલ્દી સમજી જાવી જોઈએ. અરે પણ તું તારી બેનપણીની વાતને લઈને મારી સાથે શું કામ ઝઘડો કરે છે? એને જેમ કરવું એમ કરે. અરે એની વાતને લઈને ઝઘડો નથી કરતી, તમને સીધી રીતે કહેતી હતી કે આવું બધું હોય છે, પણ સમજવું જ નથી. અરે પણ તારે આવી બધી વાતો એની સાથે કરવાની કે મારી સાથે કરવાની કોઈ જરૂરત નથી, જ્યારે આપણા ઘરમાં બધું સરખી રીતે ચાલી રહ્યું છે. અને વાત રહી તારી બેનપણીની, તો એને એના ઘરમાં જેમ રહેવું એમ રહે, એનું ઘર બળે સળગે કે તૂટી જાય ભાંગી જાય, આપણને શું લેવા દેવા છે ને, શું ફરક પડે છે? તમારે કઈ લેવા દેવા નથી તો ઠીક છે, તમારી સાથે છે ને આવી વાત નહીં કરું, પણ એની સાથે તો વાત કરીશ જ. વાત નહીં કરું એમ કરીને આટલી મોટી વાત તો કરીને ગઈ, અને વળી પાછી એની સાથે પણ વાત કરશે, એટલે આપણા ઘરમાં તો જે થાય છે એ બધું અલગ, અને એના ઘરમાં જે હોળી પ્રગટ છે એ પણ અલગ. આવી ગઈ? હા, બહુ વાર લગાડી. હા, એટલા સમય સુધી તો મહિનામાં એક પણ વાર નહોતી મળતી, અને આજે મળી છે તો બીજી વાર મળવા બોલાવ્યા છે. બોલ શું થયું, શું કેવું છે તારે? દામિની, સાચું કહું ને તો ત્યારે મારે બધી વાત કરવી હતી, પણ મને એમ લાગ્યું કે નથી કેવું, બધું ઠીક થઈ જશે, પણ ઘરે ગઈને તો પાછું એનું એ જ. શું થયું છે? સરખી રીતે મને સમજાય એવી રીતે વાત કર ને. દામિની, અમારા સાસુ છે ને એમનો સ્વભાવ મને સમજાતો નથી, નાની નાની વાતમાં જીદ કરવાની, કઈ વસ્તુ નહીં આપવાની, અને તિજોરીની ચાવી એ તો ગળે બાંધીને રાખે છે, રાત્રે સૂવે ને તો ગળામાં ચેઇનની જેમ પહેરીને સૂવે. બોલ. અરે હા, શું વાત કરે છે તું? આવું તો કઈ કરાતું હશે. હવે એમને સમજવું જોઈએ કે ઘરમાં છે ને દીકરાની વહુ આવી ગઈ છે, અને છતાંય એમને ઘરનો વહીવટ નથી મૂકવો, આવું તો ના જ કરવું જોઈએ. સમજવું પડે ને કે હવે વહુ આવી ગઈ છે તો બધા વહીવટો વહુને આપીને આપણે શાંતિથી ભગવાનના નામ લઈએ. એ જ તો વાત છે ને, અને એમ પણ આજકાલની કઈ વહુ છે જે ઘરે આવે અને ઘરનો વહીવટ હાથમાં ના લઈ લે? અરે બધો જ પૈસાનો વહીવટ હોય ને એ પોતાના હાથમાં લઈ લે છે. તને મારી વાત કરું? તને ખબર છે, હા, મારા સાસુ સસરા છે ને મને આવી જ રીતે હેરાન કરતા હતા. તું તે શું કર્યું? અરે મેં તો છે ને પછી એક દિવસ કંટાળી અને સામે બોલી ગઈ. સામે તો હું રોજ બોલું છું, સવારથી સાંજ સુધીમાં 50 વખત ઝઘડો થાય છે, છતાં પણ ચાવીની વાત આવે ને એટલે ડોસી છે ને ચૂડેલ જેવી થઈ જાય છે. અરે પણ સામું બોલવામાં અને સામા થઈ જવામાં છે ને ઘણો અંતર હોય છે. જો હું છે ને પહેલાં બહુ શાંત રહેતી હતી, પણ એમનું કટ 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 બંધ જ નહોતું થતું, અને ઘરનો વહીવટ એ તો મૂકવો જ નહોતો. પછી મેં છે ને એક દિવસ ગુસ્સામાં આવી અને એમને થપ્પડ મારી દીધો, અને જો ત્યાર તે સીધા દો થઈ ગયા છે, ઘરનો બધો જ વહીવટ મને આપી દીધો અને તિજોરીની ચાવી પણ. એક થપ્પડમાં આટલું બધું? પણ યાર સાસુને થોડી મરાય. ના ના, એ વાત ખોટી, કે બીજો રસ્તો આપને. અરે મને પણ ખબર છે કે સાસુ સાથે આવું ના કરાય, પણ આપણી સાથે જે સાસુ કરી રહ્યા છે એ કઈ સારી વાત છે? સાસુને પણ આવું ના કરવું જોઈએ ને. એ વાત તો સાચી છે, એમની તો કાયદેસરની ભૂલ છે, દેખાય છે મને સામે સામે. બોલ. એટલે જ તો તને કહું છું, આ લોકો છે ને સીધી આંગળે સમજે એમ નથી. આ ઘી છે ને સીધી આંગળી હવે નહીં નીકળે, આંગળીને વાકી કરવી પડશે. સાચી વાત છે તારી. આમ પણ આ સતી સાવિત્રી જેવી જિંદગી જીવું છું તો મને શું મળે છે? મારે પણ કંઈ તો કરવું જ પડશે, મારી પહેરવાની રીત, મારી બોલવાની રીત, રહેવાની રીત બધું બદલવું પડશે. તો પછી તો જ છે ને આ દુનિયામાં જીવી શકીશ તું, બાકી તો જો તને વેચીને દાળિયા ખાઈ જશે આખી દુનિયા. અરે ડોશી મને શું વેચીને દાળિયા ખાતી હતી? હું એને વેચીને ચણા લઈ આવી અને એ પણ ફેંકી દઈશ, ખાઈશ પણ નહીં. અરે વાહ, હા તો સારું કહેવાય. હા જો તું મારી ફ્રેન્ડ છે ને એટલે હું તને એટલું કહી રહી છું, બાકી મારે શું લેવા દેવા, તારે જે કરવું હોય તું કરી શકે છે, તારા ઘરનો વહીવટ છે, મારે આમાં કાંઈ લેતી દેતી નથી. સાચી વાત છે. થેન્ક યુ દામિની,
તું ન હોત તો મને આટલી સારી સલાહ કોણ આપત કે આ બધાનો બાપ થઈને રહેવું પડશે, દીકરો થઈને ખાઈએ ને તો સમજતા જ નથી. બોલ તો પછી. એટલે જ કહું છું, હવે છે ને તારી સાસુ કઈ બોલે ને તો સામે જવાબ આપી દેજે, અને એવો જવાબ આપજે ને કે બીજી વાર કઈ બોલે જ નહીં. સારું, હું જરૂર આવું કરીશ. ચાલ ત્યારે હવે હું મારા પ્લાનિંગની તૈયારી કરું. હા કેમ નહીં, પણ બી કેરફુલ, આ સાસુઓ છે ને એ બહુ વાયડી હોય છે. હું છે ને એની વાવ છું, એના કરતા ડબલ વાળી થઈને દેખાડીશ. શું જોવો છો? બસ તને જોવાની ને, હમે તું છે તો. સાચી વાત છે, તમારી લાઈફ એકદમ બોરિંગ થઈ ગઈ છે. લાઈફમાં બીજું કંઈ છે જ નહીં. નહીં, મારી લાઈફની ચિંતા હું કરીશ, તું ખાલી તારું સંભાળ. એટીટ્યુડ, ઓ માય ગોડ, વાહ. હા, એટીટ્યુડ ક્યાંથી આવ્યો આટલી વારમાં? હમણાં થોડી વાર પહેલા તો બીજું જ કંઈક હતું ને. કાંઈ નહોતું, હું જેવી છું એવી જ છું. દેખાય લાઈને આવે તમારે શું સમજવું? દેખાય છે ફરક, હજુ તો મારી બોલી બદલે એ પેલા તમારી બદલી ગઈ. એડવાન્સ માં ચાલો છો મારા કરતા બે ડગલા? ચાલે, જે કહેવાનું હોય ને, જે કહેવા આવી હોય ને એ કહેવામાં. હા તો એ જ કહું છું, મને છે ને તિજોરીની ચાવી જોઈએ છે, અને જો સીધી રીતે ચાવી નહીં મળી ને તો બહુ ખરાબ દિવસ આવશે તમારા. શું કરીશ તું? શું કરીશ એમ, હવે શું કરીશ એ કહી દઈશ. તું કરીશ કેવી રીતે? અને તમને ખબર છે ને કે કીધા પછી એ કામ થતા નથી, એટલે કહીશ નહીં, ડાયરેક્ટ કરીને બતાવીશ. હા, તારે જે કરીને બતાવવું એ બતાવજે, પણ તિજોરીની ચાવી તો નહીં જ મળે. બા, કારણ કે તું આવી ત્યારથી તિજોરીની ચાવીની પાછળ પડી ગઈ છે, તો એવું તે શું છે ને, કાં તો તને કોણે કીધું છે એ મને કે પહેલા. એ મને કોણે કહ્યું છે ને એ વાત તો જવા જ દો. બસ તો આ વાત એ જવા દે કે તને તિજોરીની ચાવી મળે. બા, એવું બને ને કે ક્યારેક આપણા ઘરમાંથી કોઈ એવી વસ્તુ નીકળે જે અનલીગલ હોય, જે ઘરમાં રાખવાની પરમિશન ન હોય, એ વસ્તુની વાત ઉપર આપણા ઘરમાં તમારા ઉપર અને આદિત્ય ઉપર કેસ થાય, પોલીસ ઘરે આવે, તિજોરી ચેક કરે, અને તિજોરી ચેક કર્યા પછી તમને બંનેમાં દીકરાને અને તિજોરીમાં જે પણ કાંઈ વસ્તુ હોય ને એ બધાને લઈ જાય, કેવું રહે? સારું રહે, પણ એવી વસ્તુ નીકળે તો ને, એવું કાંઈ છે ને. નીકળે ને વસ્તુ? વસ્તુ કેમ ન નીકળે? હું આટલી મોટી છું ને, મારી રિસ્પોન્સિબિલિટી બને કે હું આવું કંઈ કરું, અને મારી પાસે બહુ બધા રસ્તા છે. હું કાંઈ વસ્તુ લઈ આવી અને મૂકી દઈશ, તમને શું ખબર પડશે? હા, તું બધું ય કરી શકે. હે ને? હા, પણ એમાંથી નીકળશે તો કરીશ ને, તું જેવું કરવા જઈશ ને. અરે હા, તે શું કીધું, મારી પાસે બહુ રસ્તા છે, હું મૂકી શકું, પણ તિજોરીની ચાવી તો અહીંયા છે, તો તું ખોલીશ કેવી રીતે ને અંદર મૂકીશ કેવી રીતે? કેટલા ભોળા છો ને બા તમે. મેં ક્યાં કહ્યું કે તિજોરીમાં મૂકીશ? હું તો ઘરમાં મૂકીશ ને, અને આમ પણ ઘરમાં ગમે ત્યાં વસ્તુ પડી હોય ને તો જ્યારે પોલીસવાળા ચેક કરે ને ત્યારે એક એક ખૂણો ચેક કરે. તો ભલે ને, મને એનાથી કાંઈ ડર નથી. હવે બોલ, તારે જે મૂકવું હોય ને એ મૂકજે, કારણ કે એનો રસ્તો પણ મારી પાસે છે કે એ મેં ક્યાં એ નથી મૂક્યું. અચ્છા, હા, એટલે પ્રેમથી માનવાની તો વાત નહીં જ આવે ને? પ્રેમ કે નફરતથી તિજોરીની ચાવી નહીં મળે. તિજોરીમાં આવું છે શું? પાછું તે પૂછ્યું. હા, જ્યાં સુધી મને ચાવી કે જવાબ નહીં મળે ને ત્યાં સુધી હું એક જ વાત પૂછ્યા કરીશ. તારા પિયરમાંથી એવું કહીને મોકલેલી કે તું ત્યાં જતા વે તારી સાસુ પાસેથી તિજોરીની ચાવી પડાવી લેજે, અને ન આપે તો અંદર શું છે એ જાણી લેજે. તમારા પિયરમાંથી તમને એવું શીખવાડવામાં આવ્યું હતું કે જ્યાં સુધી તમારી વહુ પૂછ્યા કરે ને ત્યાં સુધી આડોળાય જ કરવાની? બસ ના, અમારા જમાનામાં તો એ હતું જ નહીં. અમે ક્યારેય ચાવી માગી જ નથી, અને મેં તને કીધેલું, મરણ પથારીએ પડ્યા ત્યારે મારી સાસુએ એના ઓશિકા નીચેથી ચાવી આપેલી કે બેટા હવે આ ઘર તમારા હાથમાં સોંપું છું. આ તમારા જમાનામાં છે ને જ્યારે ઘરવાળો મરી જાય ને તો બૈરી એની સાથે ચિતા પર ચડી જતી હતી, પણ તમે કેમ ન ચડ્યા ને એ ન સમજાણું. કારણ કે મારા ઘરે ના પડી. આ એવી ધમકી આપીને ગઈ છે કે હું ઘરમાં કંઈક એવી વસ્તુઓ મૂકીશ કે પોલીસ આવીને તમને અને આદિને પકડી જશે. આનો કાંઈ ભરોસો ન કરાયો? આવી છે આ, અને જો કંઈક કરશે તો મારું ને આદિનું શું થાય? આનાથી ઉપરવટ મારાથી તો નહીં જવાય.
જાતું નથી કે આ ક્યાં જતી રહે છે. આ ખૂબ મારી માજીને થાકી જઈએ ને તો પણ ઘરમાં નથી હોતી. આવી ગયા મેડમ. હાઓ બેસો. હા ઘડિયાળમાં કેટલા વાગ્યા છે જોવાનો સમય જ નથી ને તમારી પાસે. હા ક્યાં ગઈ હતી? કામ હતું, બહાર ગઈ હતી. શું કામ હતું? મારી ફ્રેન્ડને મળવા ગઈ હતી, એનો ફોન આવ્યો હતો. અરે પણ તારે આખો દિવસ ફ્રેન્ડ ફ્રેન્ડ ફ્રેન્ડ, આના સિવાય બીજું કોઈ કામ હોય છે કે નહીં? એક મિનિટ, પહેલા તો છે ને આ તમારો અવાજ ધીમો રાખો, સંભળાય છે મને? બેરી નથી સંભળાય છે. હા તો સાંભળ. હા પેલા પણ તને હજાર વખત કહ્યું છે ને કે આપણે છે ને આપણા ઘરમાં ધ્યાન દેવાનું. પારકાને જે કરવું હોય ભલે કરતા, તારી ફ્રેન્ડુને જે કરવું હોય ભલે કરતી, મને આ જરાય ગમતી વાત નથી. તો તમને ના ગમે તો શું કરું? અત્યાર સુધી મળતી હતી, નહોતી મળતી ને, હવે એટલા સમય પછી પાછી મળી છે તો મારે એને મળવા જાવું કે નહીં? અરે એને મારી મદદની જરૂર છે તો હું એને મદદ કરી રહી છું. મદદ? અને તારી મદદ? તારી મદદની જરૂર ક્યારે પડે? મને લાગે છે કે હવે તે જે મદદ કરી છે એ મદદ માટે થઈને એને બીજાની મદદની જરૂર પડશે, બહાર નીકળવા માટે થઈને. કેવી વાત કરો છો આ? હા ખબર નહીં તમને આવું બધું બોલતા કોણ શીખવાડે છે? કોઈ નથી શીખવતું, હમણાં ગુરુ ધાર્યા છે મેં નવા. હા જે રીતે તે તારી બેનપણીને શીખવવાનું શરૂ કર્યું છે ને, હે મેં પણ મારા મિત્ર પાસેથી શીખવાનું શરૂ કર્યું છે. હવે સાંભળવું છે અમારે શું વાત થઈ કે હું જતી રહું? કઈ વાત નથી સાંભળવી મારે તારી. અને આમ પણ હવે જવું જ પડશે ને. કેટલા વાગ્યા છે ઘડિયાળ સામુ જોવો. હા 9 વાગ્યા છે. હવે સાંજના 9 વાગ્યે તું રસોઈ બનાવવા બેસીશ? હા નહીં બેસે ને, તું તો હમણાં કહીશ કે ચાલો ને આપણે બહાર જઈએ, હે પુલાવ ખાઈ આવીએ, પાઉંભાજી ખાઈ આવીએ. હા તો આઈડિયા સારો છે ને, એમાં કઈ ખોટી વાત નથી. અને મારા દિમાગમાં તો હતું પણ નહીં, પણ વિચાર સારો છે, આપણે બહાર જમી આવશું. અને સાંભળો તમને ખબર છે શું થયું? એને મને ફોન કરીને બોલાવી હતી મીરાએ, પછી હું એને મળવા ગઈ તો એને મને કહ્યું કે મારા સાસુ છે ને મને બહુ હેરાન કરી રહ્યા છે, તિજોરીની ચાવી મને નથી આપતા, તો હવે હું શું કરું? એટલે મેં તો છે ને એને કહી દીધું કે તારે છે ને આવી રીતે કોઈના દાબમાં ના રહેવું જોઈએ, તું એ ઘરની વહુ છે, વહીવટ તો તારા હાથમાં હોવો જોઈએ. વાહ મસ્ત સલાહ આપી ત્યાં. આવી રીતે સલાહો આપી આપીને એનું ઘર ભંગાય નહીં ને, ત્યાં સુધી તારી આ મદદ કરવાની ને સલાહ આપવાની શરૂ રાખજે. તમને શું ખબર આનાથી એનું ઘર જ તૂટશે? તમે અંતરયામી છો, તમને ભવિષ્ય જોતા આવડે છે. તો તું જ કે ને મને. હા વાત કઈ સાસુને ગમે કે એની પાસેથી ચાવી લઈને ફરજિયાતપણે વહુના હાથમાં સોંપવામાં આવે તો એ મારો પ્રોબ્લેમ નથી ને, એ એની સાસુનો પ્રોબ્લેમ છે. અને એની સાસુ એટલું સમજવું જોઈએ કે હવે વહીવટ વહુને આપી દેવો જોઈએ. અને જો અત્યારે વહીવટ નહીં કરે ને તો પછી એ બંને બે પાંદડે નહીં થઈ શકે. હા હા એ બંને બે પાંદડે નહીં થાય તો તારે એનું ટેન્શન લેવું પડશે ને, કારણ કે તારી બેનપણી જો રહી. અને હા હા જો એના ઘરમાં જે સમસ્યા ચાલી રહી છે એ સમસ્યાનું સમાધાન જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી તું ભરપેટ નહીં ખાઈ શકે, તને ઊંઘ નહીં આવે, તને તારી બેનપણીની ચિંતા રહેશે, અને એમાં ને એમાં તું માંદી પણ પડી જઈશ, પછી તને બાટલા ચડાવવા પડશે. ચૂપ થઈ જાઓ. હા તો હું તને એ જ કહેવા માંગુ છું કે તું ચૂપ થઈ જા, શાંત થઈ જા, અને આ વધારાનું જે બકબક તારી બેનપણી આગળ કરીને આવે છે ને એ બંધ કરી દે. મને છે ને ખબર પડે છે શું કરું ને શું નહીં. તમારે મને સલાહ શીખવણ આપવાની જરૂર નથી, તમારી સાથે છે ને વાત કરીશ બેકાર છે. અને છે ને હવે તો 9:30 થઈ ગયા છે, એક કામ કરો ઓનલાઈન ઓર્ડર કરી દેજો, હું ખાવાનું નહીં બનાવું. હવે મેં જમી લીધું છે, તમારા માટે ઓર્ડર કરી દેજો. હું તો વડાપાઉં મગાવીને ખાઈ લીધા છે, મેં સાફ નહી થાય. ઓકે કરવા હોય ને તો કરજો, બાકી રહેવા દો. કા નહી થાય? મેં કહ્યું નહી થાય એટલે નહી થાય. હાથમાં મહેંદી મૂકી છે? ના હાથમાં મહેંદી નથી મૂકી, પણ હવે મુકાવીશ. શું કામ નહીં કરે? તું આ ઘરની વહુ છે, આ ઘર તારે સંભાળવાનું છે, તો પછી ઘરના કામ કોણ કરશે? એમ તો તમે આ ઘરના વહુ જ હતા અને અત્યારે પણ કહેવાય વહુ જ, કઈ માવતરના ઘરેથી ઘર લઈને નથી આવ્યા, તો તું કચરા તમે કરી લો. શું કરું? આ તમે શું કહો છો આને? ઝાડા કાઢવાનું એ કરી લો બધું. કાં પણ લે કહ્યું તો ખરા, આટલા વર્ષો સુધી મેં કર્યું છે અને આ દિવાળી માથા પર છે, તું નહીં કરે તો કોણ કરશે? દિવાળી માથા પર છે તો માથા પર બોમ્બ તો નહીં ફોડાય ને, દિવાળી આવશે ને જતી પણ રહેશે.
ત્યારે તારા શબ્દો તારો સ્વભાવ ક્યારેય નહીં સુધરે એમ ને? ક્યારેય નહીં, ઉલટાનું બગડ્યું છે હવે તો. હવે જાજો લવારો કરીશ ને તો હાથ ઉપડી જશે. એ સાસુ છું તારી, કઈક બોલવામાં તો ભાન ને સભ્યતા રાખ. તારા પિયર થી એટલું નથી કીધું કે સાસુ ને શું કહેવાય એમ? તું કારો કરાતો હોય. નહીં કરું તો શું કરી રહીશ? મને ખબર છે તું એવા જ સંસ્કાર લઈને આવી છે, એટલે તું કરવાની જ નથી. એટલે તારી આરે તો માથાજી કરાય એવું જ નથી. શું બોલી તું? સંસ્કાર? મારા સંસ્કારોની વાત કરતા પહેલા ધ્યાન રાખજે. તારી માએ એવું જ શીખવાડ્યું કે સાસુને લાફા મારી દેવાના. હા, તારી ભાભીઓ મારતી હશે તારી માને. મારી ભાભીઓ મારતી હોય કે ન મારતી હોય, પણ જો તે મારા પર હાથ ઉપાડવાની કોશિશ કરી કે મને કઈ કહેવાની કોશિશ કરી છે ને, તો જડબું ફેરવી નાખીશ. હજી મેં તારા પર હાથ નથી ઉપાડ્યો, હજી ખાલી જીભ થી જ વાત ચાલે છે, અને તારો હાથે ઉપડી ગયો તો શું કરું? અરે કેટલા દિવસથી પ્રેમથી સમજાવું છું કે ચાવી આપો, ચાવી આપો, ચાવી આપો, સમજાતું નથી. ચાવી હમણાં નહીં અપાય, ચાવી જોઈએ છે ને, થોડા દિવસ થોભી જા. અચ્છા, હમણાં ચાવી નહીં અપાય. નહીં આપે ચાવી? હમણાં નહીં અપાય. પાકું? હા, ઠીક છે. તો પછી જ્યારે મને ચાવી મળવાની જ નથી, અને એ પણ તારા જીવતા જીવ, તો આપણે એક કામ કરીએ, આપણે આ વસ્તુનો સીધો અને સરળ એક જ રસ્તો કરી નાખીએ, તો પછી આપણે તારું ગળું દબાવી દઈએ. પાકું ને શું કરવું છે? જીવતું રહેવું છે કે પછી ગળું દબાવીને મારી નાખું? હા, શરમ નથી આવતી? અરે કોઈ માણસ નકટું હોય ને એ પણ તારા કરતા સારું હોય, પણ તારામાં તો બુદ્ધિ જેવો છાંટો જ નથી કે વહુ છેલ્લા 6 મહિનાથી સમજાવે છે ને, તો હું એને ચાવી આપી દઉં. તું એક કામ કર, તું આમ પણ નહીં માને, ઘરમાં છે ને છરીઓ બહુ બધી પડી છે, અને આજ આમ પણ બદલો લેવાનો બહુ સારો એવો મૂડ છે મારો. આનાથી ગળું નહીં કપાય, ખબર છે મને, બીવો નહીં, પણ હાથની નસ તો કપાઈ જશે ને. હાથની નસ કપાઈ જશે, ધીમે 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 લોહી બધું વહેવા માંડશે, શરીર ખાલી થઈ જશે, અને જેવું શરીર લોહીથી ખાલી થશે ને, એવા પ્રાણ પંખીડા ઉડી જશે. વાહ, આ આઈડિયા મને પહેલાં કેમ ના આવ્યો? તો પછી કેમ? હજી મરવું નથી. જીવવું છે? નથી મરવું. પણ જીવીને શું કરવું છે બા? એના કરતાં આપણે તિજોરીની ચાવી માટે હું મારો જીવ નહીં આપું, નહીં આપું. કોણ જાણે ચાવી આવી છે તો તિજોરી કેવી ભરી હશે આની. આદિ, મને 1000 રૂપિયા આપને. કોને ગયો છે? તને કહું છું બેટા. કેમ? 1000 રૂપિયા આપને, મારે કામ છે. તમે મારી પાસે પૈસા માંગો છો? આ તો પહેલી વાર બન્યું. તિજોરીની ચાવી તમારી પાસે, વહીવટ તમારી પાસે, તમે મારી પાસે પૈસા કેવી રીતે માંગો? કેમ, પૈસા પૂરા થઈ ગયા? ના બેટા, હવે તિજોરીની ચાવી મારી પાસે નથી. ખોવાઈ ગઈ? ના. અરે રે રે રે, ચિંતા શું કામ કરો છો? હમણાં હું બોલાવું કોકને, અને ચાવી બીજી બનાવી આપશે. ના બેટા, ચાવી મેં મીરાને આપી દીધી. શું? હા. સપનું નથી જોતા ને? ના. તમે અને ચાવી આપી દીધી? હા. તમે તો કહેતા હતા કે ગમે તે થઈ જાય, પણ જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી ચાવી નહીં મૂકું. અરે તમે ચાવી આપી દીધી બહુ કહેવાય, આવું કેમ બન્યું? મીરાએ જબરજસ્તી ચાવી માગીને મેં એમ કીધું થોડા દિવસ પછી હું આપું, તો એણે મારું ગળું દબાવ્યું, મને બે લાફા મારી દીધા. શું? હા, તમારા ઉપર હાથ ઉપાડ્યો એણે? હા, એટલે મારે ચાવી આપી દેવી પડી. અરે બાપરે, આ વાત અહીંયા સુધી વધી ગઈ? અરે તો મને બોલાવાય નહીં, ક્યારે બન્યું આ? અરે તમારે મને ફોન કરીને અહીંયા બોલાવાય ને, આટલું બધું બની ગયું છતાં પણ તમે મને એક ફોન ન કરી શક્યા? અરે ક્યાં છે એ? હમણાં એનો વારો પાડું છું. ના ના ના, તું એને હવે ખીજાઈશ તો પાછો આખો દી મારે એની આરે રહેવાનું, પાછી ઝઘડા કરશે. તું મને અત્યારે 1000 રૂપિયા આપી દે ને, મારે જોઈએ છે. હું ક્યાંથી પૈસા આપું તમને? મારી પાસે કંઈ નથી.
આ તમે વહીવટ એને સોંપી દીધો, ચાવી એને આપી દીધી છે, તો હવે પૈસા પણ એની પાસે જ માંગવા પડશે. એની પાસે હું પૈસા નહીં માંગું આદિ, નહીં માંગી શકું. તારી પાસે હોય તો આપી દે ને હમણાં. અરે પણ હવે પૈસા નથી મારી પાસે, તિજોરીમાંથી જ લેવા પડશે ને કા એની પાસે માંગવા પડશે. ના મને તો ભારે કરી છે, હા કેટલા દિવસથી લોહી પીતી હતી ચાવી માટે, હા ગમે તેમ કરીને તમારી પાસે ચાવી લઈને રહી. મને તો સમજાતું નથી કે ચાવી ને એને કરવી શું હશે, ગળે બાંધવાની છે ને. મને ગમે ત્યાંથી આપને 1000 રૂપિયા, મારે કામ છે. બા હું સમજું છું તમે કે તમારે પૈસાની જરૂર હશે, માનું છું, પણ અમુક વસ્તુ આપતા પહેલા થોડી વાર વિચારી લેવાય, એમાંથી થોડા ઘણા પૈસા કાઢી લેવાય, આપણા માટે રાખવા હોય ને એટલા રાખી લેવાય અને પછી એને સોંપી દેવાય. એણે મને ખસવા જ ન દીધી, ગળું દબાવી દીધું, આ લાફો મારી દીધો મને. તો બધા પૈસા તિજોરીમાં રાખવાની જરૂર શું હતી, આ થોડા ઘણા પૈસા બચાવીને રખાય, અલગ જગ્યાએ મુકાય, એટલે જેથી કરીને ક્યારેક આવું થયું, મતલબ કે ક્યારેક ગમે તે સંજોગે કંઈક બન્યું હોય ને, તો એ બચાવેલા બીજી જગ્યાએથી પૈસા આપણે કાઢી શકીએ અને ઉપયોગમાં લઈ શકીએ. બેટા મારો એવો સ્વભાવ જ નથી, અને મને શું ખબર કે આવું બધું આ અચાનક થઈ જશે, હું તો નાથ પાડતી હતી ને એને. પણ મને તો એ થાય છે કે તમને ખીજ ન ચડી, તમારા ઉપર એ હાથ ઉપાડી ગઈ, અરે તમારે એને ઉલ્લી ઉલ્લીને 3 લાફા ના મારી દેવાય. ના મારી શકું એમ જ નહોતી, ગળું દબાયું ત્યારે શ્વાસ રૂંધાવા માંડ્યો તો લાફા કેમ મારું. તો કેવી બાઈ છે, એક ચાવી માટે થઈને ગળું દબાવી દે કોઈનું, હા જીવ લેવા ઊભી થઈ ગઈ ચાવી માટે થઈને, આવું તો મેં ક્યારેય નહોતું વિચાર્યું. હે ભગવાન, હવે આનું શું કરવું ને એ જ સમજાતું નથી. પણ તમે જરાય ચિંતા ના કરો, હમણાં એની પાસેથી રૂપિયા લઈને આવું છું ને ચાવી પણ લેતો આવું છું. હા બહુ દેખી છે તો નહીં તો મારી હારે પાછી ઝઘડશે. તમે જરાય ચિંતા ન કરો, હવે જે થવાનું છે થઈને રહેશે, ધીરજ રાખો તમે. હવે હે ભગવાન, મારા આદિની રક્ષા કરજે. મીરા, તારી આટલી હિંમત, તે તિજોરીની ચાવી લઈ લીધી, મમ્મી ઉપર હાથ ઉપાડ્યો. અરે તને જરા શરમ આવે છે કે નહીં, શું આ પાડે છે? નથી આવતી. અરે બુદ્ધિ છે તારામાં? છે ને. તારા સાસુ છે, ખબર છે. ક્યારની પ્રેમથી જવાબ આપું છું તો શું બોલો છો આટલું બધું ઊંચેથી? અરે હજી બોલો ને. હજી કઈ પૂછ્યું છે કે અને ક્યાં તે પ્રેમથી જવાબ આપ્યો? હા કેને મને હાથ સુકામ ઉપાડ્યો અને એને તે મારવાની કોશિશ કરી, ગળું દબાવી દીધું તો તેમનું. ધમકાવતી હતી ફક્ત, સાચે નહોતું દબાવ્યું. સાચે દબાવ્યું હોત ને તો અહીંયા હોત જ નહીં. તો તું પણ અહીંયા ના હોત, તું પણ છે ને જેલમાં હોત. તું આ બધું શું કામ કરે છે, એક ચાવી માટે દઈને? અરે ચાવીને ક્યાં ગળે બાંધવી છે, અહીંયા બાંધ અહીંયા. બસ પણ હવે તમે મારું ગળું દબાવશો કે શું? માંગી તો માંગી, અરે 50 વખત કીધું કે બા મને ચાવી આપી દો, બા મને ચાવી આપી દો, આપતા નહોતા. પછી મને ગુસ્સો આવ્યો, અને ગુસ્સો આવ્યો ને તો મને એમ થયું કે આ વાતનું નિવારણ તો મારે કરવું જ પડશે. હવે તમે જ જોવો ને, આ ગુસ્સામાં ને ગુસ્સામાં મારું લોહી ઉકળે, લોહી ઉકળે એટલે મારું લોહી કાળું થઈ જાય, અને મારું લોહી કાળું થાય એટલે મારી સ્કિન કાળી થાય. પોતાની જાતને કોણ બાળે આવું, એને કરતા મને થયું કે બાળે જ બાળી નાખું, આઈ મીન ગળ દબાવી દઉં. તને જરાક ભાન પડે છે? અરે આ ઘરની જવાબદારી, બધો વહીવટ બા સંભાળતા હતા, સારી રીતે સંભાળતા હતા, અને તું આ બધું નહીં સંભાળી શકે. નહીં સંભાળી શકું ને તો બધું રાખ થશે, પણ ચાવી તો હું જ રાખીશ. ક્યાં છે ચાવી? લાવ. અહીંયા નથી, સંતાડીને સાચવીને મૂકી દીધી. હું આખું ઘર વિખી નાખીશ, ચાવી તારી પાસે નહીં રહેવા દઉં. ઘરમાં હોય તો ને? તું એને હકને લાયક જ નથી. સાંભળો મારી વાત, આ તમે જ્યારે ચાવી ગોતતા હોય ને ત્યારે ઘર બરાબર સરખું કરજો. આ દિવાળી આવે છે, બાએ મને આજ જ કીધું કે દિવાળી આવે છે ને તો સફાઈ કરવી છે. લો એ બાને કામ પણ થઈ જશે. તું ચાવી આપને પ્રેમથી માંગું છું. કયું ને ચાવી નથી. તું ચાવી આપ, બાને પૈસાની જરૂર છે એટલે મારે એમને પૈસા આપવા છે ને પૈસા કાઢવા છે. લાવ. જરૂર કોને છે? બાને. તું એને મોકલો ને. હા ઘરમાં નિયમ છે, જેને જોતું હોય ને એને જઈને માંગી આવવાનું. પહેલા પણ આવું જ હતું ને, જ્યારે મારે પૈસાની જરૂર પડતી તો તમે શું કહેતા, તારે જોઈએ છે તો તું જા. હવે સેમ ટુ સેમ આવું જ થશે, જેને પૈસા જોતા હશે ને એને મારી પાસે આવવાનું. મન થાય છે કે તારી ડોકીને આમ મવડી નાખો. હા તો કરાય ને, એમાં શું વાંધો, ડોકી મેડી નખાય તો પણ ચાવી તો નહીં જ મને.
કુકડી જેવી છે તું. હું તને સમજાવવા માટે આવ્યો છું કે તારે આવું ન કરવું જોઈએ અને બા સાથે આવું વર્તન કોણ કરે એક ચાવી માટે થઈને. અરે ચાવીનો વહીવટ તને આજ નહીં તો કાલ મળવાનો છે ને. આ ઘર તારું છે, બા જીવ્યા એટલું નથી જીવવાના. બસ પણ હવે થઈ ગયું ને, હવે જે થઈ ગયું છે ને વાતને ઘૂંટ્યા ન કરાય. પતી ગયું, ચાવી મળી ગઈ, બા જીવતા છે, તમે પણ ખુશ છો. હવે શું જોઈએ છે તમારે? ચૂપ રહો ને ઘડીક વાર. પૈસા દેવાના છે બાને, પૈસા લાવ. આવું છું બાર, બાને મળીને વાત કરીશ ને. વિશ્વાસ નથી, ટ્રસ્ટ, યુ નો કે તમારે જોઈએ છે કે બાને. જાઓ, આવું છું. ત્રાસ છે તારો તો, સખત ત્રાસ છે. થેન્ક યુ. મન થાય છે કે તને ગુસ્તો મારો. ગુસ્તો મારશો ને તો પૈસા નહીં મળે અને ખોટા મારા દાંત પડી જશે ને એનો ખર્ચો અલગથી. જલ્દી બાને પૈસા ફટાફટ તું ચાલ. આવું છું. દામિની કેમ છે? મીરા તું એટલી હરખાતી હરખાતી સીધી ઘરે? દામિની થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. વાહ, આ દુનિયામાં કોઈ ન કરી શક્યું ને એ કામ તે કરીને દેખાડ્યું. હા, વેલકમ વેલકમ વેલકમ. પણ હવે શું કર્યું છે એ કહીશ. અરે હા, આ મેઇન મુદ્દાની વાત તો હું ભૂલી જ ગઈ. આ તિજોરીની ચાવી મળી ગઈ છે મને. શું વાત કરે છે, લઈને આવી છે અહીંયા? ના, અહીંયા શું કરું, મેં છે ને તિજોરીની ચાવીને એવી જગ્યાએ રાખી છે ને કે ખુદ ભગવાન પણ આવીને ગોત છે ને તો નહીં મળે, મારી પરમિશન જોશે. અરે વાહ, મેં તને કહ્યું હતું ને આ કરીશ ને એટલે તારા સાસુ સીધા દોર થઈ જશે. અને થઈ ગયા ને? થઈ ગયા? અરે બાપરે, એટલા સીધા ને એટલા સિમ્પલ થઈ ગયા છે ને. ક્યારેક ક્યારેક તો મને દયા આવી જાય છે કે આ વધારે પડતું થઈ ગયું છે થોડું. દયા છે ને કરવાની જ નહીં, દયા ડાકણને ખાય, ખબર છે ને તને? ખબર છે મને, ખબર છે. મેં તો મારી સાસુને ઝાપટો મારી, ગળા દબાવ્યા, છરી મારવાની ધમકી આપી ને ત્યારે મને ચાવી આપી. બોલ, સાચું કહું ને તો તારી સાસુ છે ને બહુ નફ્ફડ છે, એક વારમાં તો સમજતી જ નથી. તો શું, પણ હું પણ કઈ ઓછી થોડી છું. અને આમ પણ અમારી ફ્રેન્ડ કેવી છે, ઘર ભાંગવામાં પહેલો નંબર. મારો મતલબ છે કે મારું ઘર જોડવામાં પહેલો નંબર છે તારો. એમ પણ આ દુનિયાનો છે ને દસ્તુર છે, આપણે ગમે એટલા માટે ગમે એટલું સારું ના કરી પણ છેલ્લે તો આવ્યું જ કે જો હા ના લીધે આ બધું થયું, જસ જ ના મળે. ના ના, હું એવી નથી, હું તો તને મારી પક્કી બેન માનું છું, બેન એટલે તો હું તને બધું કેવા આવીને. સારું થયું સારું થયું, હવે છે ને આવી જ રીતે રહેજે. જો સેજ પણ ઢીલ મૂકી દઈશ ને તો તારા સાસુ ફરી તારી માથે ચડી જશે, તારી માથે માસલા ધોશે માસલા. અરે એવી ભૂલ થોડી થાય, હવે તો હું પણ બગલા જેવી થઈ ગઈ છું, ચાંચ ખોલીને બેસું, જેવી માછલી આવે એવી ખાઈ જવાની. ગુડ ગુડ, મને નહોતી ખબર કે તું એટલી સ્માર્ટ છે. એટલે એટલે તું કહેવા શું માંગે છે, હું બુદ્ધિ વગરની હતી એમ? અરે ના ના, તને એકવાર કહ્યું અને તું સમજી ગઈ, અને આજો તારે એકવાર કહેવાથી તારી સાસુ સમજી પણ ગઈ. તો શું, હું તો કેટલી પહેલી વાર મળી તું હું કેટલી ભોળી હતી, સિમ્પલ સાડી પહેરવાની, ઓછું બોલવાનું અને દુઃખ તો મારી અંદર કૂટી કૂટીને ભર્યું હતું. પણ જ્યારથી આ ચાવી મારા હાથમાં આવી છે ને ત્યારથી તો મને મજા જ આવે છે. બસ તો હવે મોજ કર મોજ. એમ પણ આ સાથે સાથે છે ને તારા હસબન્ડને પણ કંટ્રોલમાં રાખજે, નહીં તો ગમે એમ તો હોય તે માનો દીકરો છે ને માના પાલવથી જ બંધાયેલો હોય. સાચી વાત છે, પણ હવે એવું કંઈ નહીં થાય, તું ચિંતા ના કર, એને તો છે ને મેં મુઠ્ઠીમાં રાખ્યા છે. હા સારું કર્યું, હવે છે ને ઘરમાં તું બધાને કંટ્રોલમાં રાખજે. કંટ્રોલમાં જ રાખીશ ને, હવે થોડી ભૂલ ખાઈશ, હવે તો ડોશી પણ બી ગઈ છે મારાથી, છરી બતાવું ને એવી રફુ ચક્કર થઈ જાય છે, મજા આવે છે મને આ લાઈફ જીવવાની. પણ જોજો આ બધી વાત ક્યાંક ઓવર ના થઈ જાય, તારું કરેલું તારી માથે જ ના આવે. એટલે એટલે એમ કે એ લોકોને બેવડાવીશ, તું કેટલો સમય બેસે, એક વાર બે વાર ત્રણ વાર પછી તો એ છે ને તારી જેમ ટેવાઈ જશે, તું કેમ ટેવાઈ ગઈ હતી એ લોકોથી એવી રીતે. ના ના, તો ચિંતા ના કરને, હું હર વખત એવા નુસ્ખા અપનાવીશ ને, દર વખત નવું નવું ટોર્ચર, એટલે ડરવાની વાત તો ચાલુ જ રહેવાની. ગુડ, હવે છે ને તું બહુ સ્માર્ટ થઈ ગઈ છે. હા થઈ જ ગઈ છું, સ્માર્ટ તો હું પહેલાં હતી પણ તારા જેટલી નહોતી,
તું મળી તે મને સમજાવીને પછી મને બાય ધ વે તારા ઘરમાં કેમ કોઈ દેખાતું નથી ક્યારેય? હા, મારા સાસુ સસરા તો ગામડે જતા રહ્યા ને, એ લોકોને મારી સાથે સેટ જ ના થયું, સીધા રફુ ચક્કર થઈ ગયા ગામડે. ગામડે? ગામડે તો અમારે પણ ઘર છે. તે તારા સાસુ સસરાને કેમ મોકલ્યા? મેં છે ને પહેલાં તો એમની પાસેથી લાફો મારીને તિજોરીની ચાવી લઈ લીધી હતી, અને પછી ખાવામાં કચકચ કરતી હતી, સરખું ખાવા નહોતી દેતી, જેટલું ખાવું હોય ને એટલું નહોતી ખાવા દેતી, કાંઈ પણ વસ્તુ કરે ને એમાં વચ્ચે બોલ બોલ કરવાનું, એટલે એ લોકો છે ને કંટાળીને જતા રહ્યા. મતલબ કે ટક ટક ટક. હા હા, મ્યુઝિક છે એટલે 24 કલાક એમના કાનમાં વાગવું જોઈએ, એટલે કંટાળીને થેલા ભરીને પોતે જ ગામડે. અહીંયા બેઠા હોય ને તો પણ પૂછવાનું, અહીંયા કેમ બેઠા છે, કામ થઈ ગયું હોય ને તો પણ પાછું કામ કરાવવાનું, સુતા હોય તો ઉઠાડી દેવાના, ઉઠેલા હોય તો એમ કહેવાનું કે વચ્ચે આવે છે, અને જ્યારે વચ્ચે આવતા હોય ને ત્યારે વધારે પડતા ટોર્ચર કરવાના. રાઈટ, પણ તારે તારા સાસુને મોકલવા હોય તો આવતું કરી શકે છે. કરીશ જ ને, બરાબર કરીશ ને. અને જોજે, નેક્સ્ટ આપણે મળીશું ને ત્યારે મારા સાસુ મારી સાથે તો નહીં જ હોય. તો હવે હું રાહ જોઈશ, હવે હું તારા ઘરે ત્યારે જ આવીશ કે જ્યારે તારા ઘરે તારા સાસુ ના હોય. સારું, ચાલ ત્યારે. હવે તારે મારા ઘરે આવવું હોય ને તો મને જવા દે, એટલે ફટાફટ હું પ્લાનિંગ કરું. કેમ નહીં, જા. અરે હા, જતી રહી. અને પૂછવાનું તો ભૂલી જ ગઈ કે તારી તિજોરીમાં એવું બધું તો શું હતું કે તને ચાવી નહોતા આપતા? પછી પૂછી લઈશ. શું થયું? પેટમાં બહુ દુખે છે. હા તો આરામ કરો. 500 રૂપિયા દો ને દવાખાને જવું છે મારે. બા, તમને 500 રૂપિયા આપીશ તો મને પેટમાં દુખશે, અને હું આવું સેજ નથી ઈચ્છતી કે મને પેટમાં દુખાવો થાય, એની કરતા બેટર કે તમને દુખતું હોય. હા, મારાથી નથી રહેવાતું, મન દો ને દવાખાને જવું છે. દવાખાને શું જવાનું હોય બા? હવે તમારી ઉંમર થઈ ગઈ છે. હા, ઉંમરે આવું બધું થાયા કરે, પેટમાં દુખે, માથું દુખે, તાવ આવવો, આ તો બધું નોર્મલ છે બા. તકલીફ થાય છે? એક મિનિટ, એક મિનિટ, હા હું તમને હેલ્પ કરું. અહીંયા અહીંયા આ પકડીને ઊભા રહેશો ને તો તકલીફ નહીં થાય. હા તો હવે આપણે કન્ટિન્યુ કરીએ આપણી વાતને. તો શું થાય છે તમને? બહુ દુખે છે પેટમાં. લો, 500 રૂપિયા મારી પાસે પૈસા જ નથી બા. પૈસા નથી બા, કેટલી વાર કહું, એક ને એક વાત 50 વાર નહીં બોલું બા, મારું છે ને ગળું બળે પછી. પૈસા નથી, અને ખાવામાં ખાવામાં તો થોડો રહેતો નથી ને, મણ મણ ખાય છે આખો દિવસ, પછી શું થાય? પછી આવું જ થવાનું. બપોરે અડધો રોટલો ન ખવાતો, રાતે કોળીઓ ખીચડી લઉં છું. અડધો રોટલો? દુનિયામાં માણસોને કેટલી તકલીફો છે, 15-15 દિવસ સુધી અનાજ નથી મળતું. ઘણી વાર તો એવા કેસ આવે છે ને કે માણસે 2-3-4 મહિના સુધી ન ખાધું ને તો ઓપરેશન કરવું પડ્યું, આ બધું કાઢવું પડ્યું પેટમાંથી. વિચાર કરો, અડધો રોટલો તો બહુ કહેવાય. અડધો નથી ખાતી પણ અત્યારે એ બધી વાતો પછી કરશું, મને જલ્દી દવાખાને જવું છે. બા, 500 રૂપિયા તમને આપું, અહીંયાથી મહેનત કરીને દવાખાને લઈ જઉં, દવાખાનાના મેડિકલનો ખર્ચો અલગ, રિપોર્ટનો ખર્ચો અલગ, ડૉક્ટરની ફીસ અલગ, અને ઉપર જતા પાછું રિક્ષા ભાડું, પાણી પીવડાવવાનું રસ્તામાં. આય હાય, 500 રૂપિયામાં તો ન પતે બા, 3-4 હજાર રૂપિયા તો મારથી થાય એમ છે જ નહીં. હો, એટલે કામ કરો ને, અત્યારે તમે તમારી પાસે ચૂરણ પડ્યું હોય ને તો એ પી લો, આપણે છે ને હોસ્પિટલે 5-6 વર્ષ પછી જશું. મને પેટમાં કાલનું દુખે છે, મેં કાલે ચૂરણ લીધું કરું પણ હારું નહોતું, એટલે આજે દવાખાને જવું છે. પણ સાચી વાત છે ને બા, ચૂરણ ને ચૂરણ ની જેમ લેવાનું હોય, હવે તમે એમાં પણ બુકડા ભરશો તો કેવી રીતે મળશે? નથી બુકડા ભર્યા, મૂળ હતી જે 1 ચમચી જેટલું ચૂરણ, તો ડબ્બી એ ખાલી પડી. ખરેખર હે ઈશ્વર, હે પ્રભુ મારા વાલા, આ દુનિયામાં મારા બાને એકને જ કેમ દુઃખ છે? ચૂરણ ની પણ છેલ્લી 1 ચમચી હતી બોલો, એટલે હવે ચૂરણ નો પણ ખર્ચો કરવાનો ને મારે?
મને મને પૈસા પણ નથી સહન થતું મારાથી. નથી પૈસા બા, કેટલી વાર કહું પૈસા નથી. હા હવે તમારે કંઈ ખાવું પીવું હોય ને તો ખાઈ લો, મારે આરામ કરવો છે, નહીં તો આ મને પણ પેટમાં દુખશે પૈસાનું નામ સાંભળીને. હે ભગવાન, એક તો મારી પાસેથી છૂટવીને સાવી લઈ લીધી, હવે રૂપિયા રૂપિયાની મોહતાજ કરી દીધી. કેટલું દુખે પેટમાં, શું કરી, સહન થતું. બે દિવસથી પેટમાં દુખે છે મને. શું બે દિવસથી તમને પેટમાં દુખે છે? અરે પણ તો પછી દવાખાને લઈ જાત ને, હું તમને મને કહેવાય તો ખરા ને. ભગવાન મને કે 500 રૂપિયા દઈશ ને તો બધો રોગ વયો જાય તારો, મને ખબર છે બેટા. મને હાથ છે, બહુ દુખે છે, નથી સહન થતું મારાથી. તમારી વાત સાચી છે, દુખાવો તો થતો જ હોય ને. તમને કઈ શોખ થતો હોય આ બધો નાટક કરવાનો? જાણે તમે પહેલા નાટકમાં કામ કરતા હોય એને તો એમ થતું હશે ને. ક્યાં છે, ઘરમાં કે પછી બહાર? અંદર હશે, હું તો હુતી થી મને નથી ખબર. પૈસા તો મને નથી મળતા, હું શું કરું? કયો આ ઘરનો વ્યવહાર તમારી પાસે હતો ને ત્યાં સુધી સારું હતું, હું હકથી તમારી પાસેથી પૈસા લઈ શકતો હતો. હવે મારી પાસે પણ હિસાબ માંગે છે, ક્યાં વાપર્યા, કેટલા રૂપિયા આપ્યા હતા, એટલા બધા કેમ વપરાઈ ગયા, એક એક રૂપિયાનો મારે હિસાબ આપવો પડે છે ને. બેટા પેલા મારી પાસેથી તિજોરીની સાવી લેવા માટે એણે જે ઉપાડો લીધો, મને મારી એ કરી ગળું દબાવ્યું, મેં એને દઈ દીધી કે હાલે હાલ થાય. પણ હવે એક એક રૂપિયાની મોહતાજ થઈ ગઈ. આ બધું એનું નાટક હતું. આ ચાવી લેવા માટે ત્યાં છે ને આખું ઘર માથે લીધું હતું. આ ધમ પછાડા એના જ કરતી હતી. જેવી ચાવી હાથમાં આવી ગઈ ને એટલે રંગ બતાવવાનું ચાલુ કરી દીધું. અરે કહી દીધું હોત તો કે મને તમારા રૂપિયા જ વાલા છે, તમે લોકો નહીં. હા આપણાથી એને કઈ ફરક નથી પડતો, આપણે મરી જઈએ જીવીએ કઈ પણ એને તો બસ એના પૈસા જ છે સાચા. બા જો તમને હું દવાખાને લઈ જાઉં, મારા એક ઓળખીતા ડોક્ટર છે ને એની પાસેથી આપણે થોડી ઘણી દવા લઈ લઈએ, તમને રાહત થઈ જશે. ચાલીને આવી શકશો મારી સાથે? હા ધીરે ધીરે આવીશ. આ તો બસ પછી આનો વારો પાડું છું. હા પેટમાં એને નથી દુખતું ને, એવું દુખતું કરી દેવું છે. હું તો કહું છું કે પ્લાન વિચારાય બેઠા બેઠા. આ ચાવી હાથમાંથી ગઈ છે ને એ ચાવી પાછી કેમ લેવી, અને આ ઘરનો વહીવટ તમે પાછો કેમ સંભાળો ને એ તમારા હાથમાં હોવું જોઈએ. ના બટા, મારે તારું ઘર ભાંગે એવું કઈ નથી કરવું. અરે ઘરની ક્યાં ચિંતા કરો છો, અહીંયા તમે હાવ ટળી ગયા છો, તમને હજી ઘરની પડી છે. અરે આનું ધ્યાન ના રાખવાનું હોય, આની ચિંતા ન કરવાની હોય, આને તો સામે સામો જવાબ દેવાનો હોય. બા ચાલો મારી સાથે ચાલો. શું છે આ બધું? શું કામ કરું છું કેમ? કામ કરી કરીને બહુ ઊંધી વળી ગઈ નહીં તું? હા ઊંધી વળી ગઈ. કેમ શું થયું? અરે શું થયું શું, તને ખબર નથી કઈ કે તું શું કરે છે? ખબર છે, થોડું ધીમે બોલો ને તો વધારે સારું. ધીમે નહીં બોલાય મારાથી. આ બાની બે દિવસથી તબિયત ખરાબ હતી, તને એટલી પણ ભાન નથી પડતી કે એને દવાખાને લઈ જવા જોઈએ? તો હું શું કામ દવાખાને લઈ જાઉં, દીકરો તમે છો ને તો તમે લઈ જાઓ. તો મને કહેવાય ને હું લઈ જાય, પણ પૈસા તારી પાસે હોય છે ને,
પૈસા આપી દેવા એટલે અમે લોકો દવાખાને જઈ આવીએ. જ્યારે બા પાસે પૈસા હોતા હતા ને મને પણ ઘણી વખત આવું થયું છે. હું બીમાર હોય, મારાથી ચલાતું ના હોય તો બા ક્યારે મને દવાખાને લઈ ગયા? તું બદલો વાળે છે. હા ખોટી છો તું, ત્યારે હું તને લઈ જતો હતો પણ તે એ નથી વિચાર્યું. અરે જરાક વિચાર તો કર, એમની ઉંમર કેટલી છે, આ ઉંમરે તું એની સાથે આવું કરે એ કેવું લાગે? જેવું લાગે એવું, પણ હું તો કરીશ. હું તો આ બધી વસ્તુઓ જાણી જોઈને જ કરું છું અને કરીશ જ. રિવેન્જ. તારામાં જરાય શરમ જેવું તો છે જ નહીં. આ ઘરનો વહીવટ આવી ગયો તારા હાથમાં, ચાવી હાથમાં આવી ગઈ એટલે તું બસ મહારાણી બની ગઈ છો ઘરની. હા બની ગઈ છું મહારાણી. કેમ તકલીફ થાય છે? સામે જવાબ આપે છે, ક્યાર ની બોલે જાય છે, પોતાના મનમાં આવે, સમજે છે શું પોતાની જાતને? હા હું કઈ કહેતો નથી, બા તને કઈ કહેતા નથી, એનો મતલબ એ કે તને મનમાં આવે તું કરે જાય. હા કરીશ, તમારાથી અને તમારી માથી જે થાય ને એ કરી લેજો, બાકી હું મારો સ્વભાવ ક્યારેય નહીં છોડું. તારો સ્વભાવ તો શું, તારે પૂરેપૂરું બદલવું પડશે. હા શું કે હું બદલવાની વાત કોને કરું છું? જેનામાં દયા જેવું કઈ છે જ નહીં એ ક્યારે બદલી જ ન શકે ને. જો તારામાં જરાક પણ સંસ્કાર હોત, દયા હોત તો તું આવું કરત જ નહીં, તારા આવા વિચાર હોત જ નહીં. સંસ્કારની વાત કરે છે પણ કોણ, જે મારા પર અત્યારે હાથ ઉપાડે છે અને પહેલા પણ મને બહુ હેરાન કરી છે એ સંસ્કારની વાત કરે છે? હેરાન અમે નહોતા કરતા, આપણે જાતે હેરાન થતા હતા, અને એ પણ એક નાની અમથી બાબતને લઈને, અને એ પણ તારી જીત પૂરી થઈ ગઈ છે છતાં પણ અત્યારે તું શું કરે છે ને એ તને પણ સમજ નથી પડતી લાગતી. મને સમજવું પણ નથી, સમજીને મારે ક્યાંય જવાનું નથી. તમે તો બસ એટલું કરો ને કે મારાથી થોડું ડિસ્ટન્સ રાખો. ડિસ્ટન્સ તો બહુ રાખીશ, અને એટલું ડિસ્ટન્સ રાખીશ ને કે તને એમ થશે કે વાહ શું ડિસ્ટન્સ રાખ્યું છે. ગુડ, હાથ સાંભળો તું મારે, પતી ગયું લેક્ચર તો જાઓ. આ કોઈ કોલેજનો ક્લાસરૂમ નથી કે તમે 1.5 કલાક સુધી લેક્ચર આપ્યા કરશો અને હું સાંભળ્યા કરીશ. 1.5 કલાક શું, આખો દિવસ પણ સાંભળવો પડશે. આપણે ભૂલ કરીએ છીએ ને તો એક્સેપ્ટ કરતા પણ શીખો. હાથ સુધી તમે લોકો એક્સેપ્ટ ના કરે તો હવે હું શું કામ કરું? જેવા સાથે તેવા, આ દુનિયાનો નિયમ જ છે. દુનિયાનો શું નિયમ છે ને એ તારે શીખવાડવાની જરૂર નથી. તો તું બીજું કઈ શીખે તો સારું છે, આવું બધું શીખે છે એના કરતા કઈ સારું શીખ ને. શીખું છું ને, ઇન્ડિપેન્ડન્ટ, પોતાની જાત માટે જીવવાનું શીખું છું, પોતાની જાતને પ્રેમ કરવાનું શીખું છું, પૈસાની બચત કરતા શીખું છું અને કામથી કેવી રીતે ભાગવું ને એ પણ. બચત કરતા શીખે છે કે પછી પૈસાને ગળે બાંધીને લઈ જવા છે તારે? કેમ, તમારા મમ્મીને ગળે બાંધીને જવાનું હતું? હા એમને જવું હતું પણ તે જવા ન દીધા ને. હા તો કઈ નહીં ને, હવે હું જઈશ ને, હું ગળે બાંધીને જઈશ. હા જઈશ તો ખરા તું, પણ આ ઘરની બહાર. એટલે એમ કે બસ હવે બહુ થઈ ગયું, મારે તારી સાથે રહેવું નથી ને આ ઘરમાં પણ તને રાખવી નથી. ગુડ, સારું ડિસિઝન લીધું છે, તો ક્યારે કાઢો છો મને ઘરની બહાર? આજે તારા પપ્પાને બોલાવું છું અને બોલાવીને એને કહું છું કે આને લઈ જાઓ. ગુડ, એવું જ કરજો. પપ્પાની સામે પણ મને કહેજો, હું એક ડેમો આપીશ તમને. ડેમો નહીં, બધું આપજે. હા તૈયાર રહેજે તું. તૈયાર જ છું, મેકઅપ કરીને તૈયાર રહેવાનું છે, નવા કપડાં પહેરવાના છે. તમે જરાય ચિંતા ન કરતા, એના પપ્પાને તેડાવ્યા છે, એ આવે એટલે બધી ચોખવટ કરી નાખવાની છે અને બધી જ વાત કહી દેવાની છે. પણ એ તો એની દીકરીનો જ પક્ષ લેશે ને, તારી ને મારી વાત સાંભળશે કોણ? શું કામ ના સાંભળે, આપણે ખોટું કઈ બોલવાના છીએ? પણ એ ખોટું સમજશે, કઈ દીકરીનો બાપ એના વાંક કાઢ્યા હતા તો સમજે. નો સમજે તો ધક્કા મારીને બહાર કાઢશું, પછી તો લઈ જશે ને. એ આપણને જ ખોટા સમજશે, જોજે તું. તો આપણે માં દીકરો બહાર વયા જશું રેવા બસ. તમે છે ને આવી રીતે ઢીલા પડીને વાત કરો ને એટલે સામેવાળા વ્યક્તિ કળી જાય છે. મને જરાય નથી ગમતું કે તારો સંસાર. આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો કુમાર, કેમ મને અર્જન્ટ બોલાવ્યો? કઈ કામ હતું? કામ નહોતું, એમ જ બોલાવ્યા છે. જેમ આવ્યા છો ને એમ જવાનું છે, પણ એકલા નહીં. કહેવા શું માગો છો? એટલે એમ કહેવા માગું છું કે તમારી દીકરીને સાથે તેડીને જવાનું છે. અરે પણ અત્યારે કોઈ વાર તહેવાર નથી, કોઈ એવું 8-11 હોય અને હું તેડી જાઉં તો સારું લાગે, તો અત્યારે કંઈ ટાણે કટાણે તો મારે કેમ તેડી દેવી? કેવું છે હું કહી દઉં, આ ચાવી શિવરાત્રી ચાલે છે. શું ચાલે છે? ચાવી શિવરાત્રી. હા,
એ તમે જોઈ નહીં હોય, આ નવો તહેવાર છે જે અમારા ઘરમાં ઉજવાઈ રહ્યો છે અને ઉજવા તો આવશે પણ, જ્યાં સુધી આ રહેશે ને ત્યાં સુધી. એટલે તમે આને લઈ જાઓ અને આ તહેવાર ત્યાં જ પૂરો કરી નાખો. એટલે કુમાર તમે શું કહેવા માંગો છો? મને ચૂકી વાત કરો તો મને કંઈક ખબર પડે. તિજોરી ઉત્સવ, તિજોરી ઉત્સવ તો સાંભળ્યું હશે ને કે નથી સાંભળ્યું? લે બોલો. હા, અમને તિજોરી ઉત્સવ પણ નથી ખબર. તિજોરી ઉત્સવ નથી ખબર? આદિ જે હોય તે મુદ્દાની વાત કર ને. અરે મુદ્દાની જ વાત કરું છું. જુઓ, આ તિજોરીમાં શું હોય? પૈસા હોય, ઘરેણા હોય, કપડા હોય, એ બધું હોય. તિજોરીનો હક કોનો બને? જે ઘરમાં મેન હોય એનો જ બને ને. કેટલી સમજ પડે છે. હા, મારા પપ્પાજીને આટલી ખબર પડે છે, પણ ઓલી ડોબીને કઈ ખબર નથી પડતી. બોલો. હા, ડોબી એટલે તમારી દીકરી. જરા ખોટું ન લગાડતા. હા, મોઢું ના બગાડો. જુઓ, એને છે ને આ તિજોરી ઉત્સવનો બહુ શોખ હતો. જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી એક ચાવી પાછળ પડી હતી અને બાને મારીને ચાવી લઈ લીધી. એટલે મારી મીરાઈ બા ઉપર હાથ ઉપાડ્યો. ઉપાડ્યો ને, ગળું દબાવ્યું. લો સાંભળો, ગળું પણ દબાવી દીધું અને ચાવી ન આપીને ત્યાં સુધી ન મૂક્યું. હા, અરે એ પણ અમે ભૂલી ગયા, એ પણ અમે ભૂલી ગયા કે માની લીધું, ચાવી એને આપી દીધું, ઘરનો વહીવટ એને આપી દીધો, બધું આપી દીધું. પછીના દિવસો ચાલુ થયા અમારા ખરાબ. એક એક રૂપિયા માટે અમારે એની પાસે જવું પડે, પૈસા ના મળે, ફક્ત મળે ઠેંગો. સમજો છો? પણ હવે અમે થાકી ગયા છીએ. છેલ્લા કેટલા દિવસોથી મારી હાલત પણ બહુ ખરાબ છે. મારું કંઈ સાંભળતી નથી, મને સામા જવાબ આપે છે, જેમ ફાવે તેમ કહી દે છે, બા સાથે ગેરવર્તન કરે છે, બાને દવાના પૈસા પણ નથી આપતી, ઇવન બાને મારવા ઊભી થઈ છે. અને મારા બા સાથે કોઈ આવું વર્તન કરે એને હું ઘરમાં શું કામ રાખું? અરે નો જ રખાય. આપણા બા એટલે આપણા ભગવાન કહેવાય, અને આપણા બા સાથે જો આવું વર્તન કરે એને તો તમે કયો, તમે તમારી જગ્યાએ બરાબર જ છો. સાંભળ્યું? જે સાચા માણસ હોય ને એ સાચું જ બોલે, એ ખોટું ના બોલે. એને એક વાર એ કહ્યું કે મારી દીકરી સાચી છે ને તમે લોકો ખોટા છો. પણ મને લાગે છે કે મીરાને કોઈ ચડાવ્યું હોય એવું પણ બને ને, આજુબાજુમાં કોઈ એવું રહેતું હોય અને એને કંઈ ચડાવ્યું હોય અને મીરા એની વાતમાં આવી ગઈ હોય અને આવું બધું કરતી હોય. નગર પહેલાં ક્યાં મીરા એવી હતી? તમે જ વિચાર કરો, આ લગ્ન થઈને આવી પછી તો કેવી સરસ રીતે રહેતી હતી. બધું બરાબર ચાલતું હતું, કંઈ વાંધો નહોતો. ખબર નહીં કેમ તમારા અહીંયા પ્રસંગ આવ્યા, લગ્ન પ્રસંગમાં મળ્યા હશે કોઈ ને તમારામાંથી કોઈ ચડાવ્યા હોય તો અમને ખબર નથી. તમારામાં છે કોઈ એવું ચડાવવા વાળું? નહીં, એવું તો કોઈ નથી ને. અને મારી મીરા તો બુદ્ધિશાળી સમજદાર દીકરી છે, એ કોઈની વાતમાં ચડી જાય એવી છે નહીં. એ સમજદારી હવે અત્યારે દેખાય છે, બરાબરની સમજદારી અમને દેખાડી દીધી છે અને અમારી આંખો ખુલી ગઈ છે. હવે મારે એની સાથે એક સેકન્ડ પણ નથી રહેવું આ ઘરમાં. તમે એને લઈ જાઓ, કાં તમે મારા દીકરો બીજે રહેવા જતા રહીએ. નહીં નહીં, જો તમારે ક્યાં નથી જવાનું અને એને હું લઈ જઈશ અને હું એને સમજાવીશ. તમે ચિંતા નહીં કરો, બધું જેમ હતું ને એમ સારું થઈ જશે. હું મારી દીકરીને ઓળખું છું ને, એને હું શિખામણ આપીશ ને, શિખામણના બે શબ્દો કહીને એટલે એ બધું સમજી જાય. એમ બધું સમજી જાય, તમે ચિંતા નહીં કરો. અને જો મારી મીરાએ જો કંઈ કર્યું હોય તમારી યારે તો હું એના બદલ હું માફી માગું છું. ના ના, માફી નહીં માગો, તમે માફી નહીં માગો. સારું, હું જાઉં છું હવે. અરે લેતા જ જાજો, અંદર જ છે, અંદર જાઓ, એનો બેગ પેક કરીને તમે લોકો નીકળી જાજો. તમે જરીક શાંત પડો કુમાર, માફ કરજો કંઈ વધારે બોલાઈ ગયું હોય તો. અરે માફી તો મારે માગવાની હોય, હું જાઉં છું મીરા પાસે. મને તો શરમ આવે છે તને મારી દીકરી કહેતા. મેં તને આવા સંસ્કાર આપ્યા છે કે હા હું ઉપર હાથ ઉપાડજે, ધણીની સામે જેમ ફાવે એમ બોલજે. અરે તારે તિજોરી માટે આટલું બધું કરવાનું? મને તો એમ થશે કે તને હું આ તો હું બાપ છું એટલે તને રાખવી પડે. જો કોઈક બીજી હોય ને તો મારા ઘરમાં ન રાખવું. ખબર છે પપ્પા, મને આદિત્ય ઘરની બહાર કાઢીને એટલે મને ભાન આવી ગયું. પણ હવે શું થાય, આ બીજાની વાતોમાં આવવાનું પરિણામ મને ખબર પડી ગઈ. એટલે તું કહેવા શું માંગે છે? એટલે એમ પપ્પા કે મારી ફ્રેન્ડ દામિની છે ને એ વચ્ચે મને મળી હતી. મેં એને મારા ઘરની બધી દુઃખની વાત કરી કે મારા સાસુ મને નાની નાની વસ્તુઓમાં હેરાન કરે છે, પહેરવા ઓઢવામાં, ખાવા પીવામાં. તો દામિનીએ મને સલાહ આપી કે તારા સાસુ તને હેરાન કરતા હોય ને તો તું એક કામ કર, એમના પર હાથ ઉપાડ, એમને હેરાન કર, ટોર્ચર કર, છતાં પણ ન માને ને તો છરી અથવા બીજી કોઈ વસ્તુ લઈને એને ડરાવ. અને દામિનીની વાતમાં આવીને મેં પણ એવું જ કર્યું અને એવું કરવાથી મને ચાવી મળી પણ ગઈ. પણ ચાવી મળ્યા પછીનો જે અફસોસ છે ને પપ્પા,
એ શબ્દોમાં વ્યક્ત થાય એમ નથી. અરે કોક આપણને કે એમ આપણે કરવી એટલે હું આપણામાં જરી કે એમાં બુદ્ધિ નથી, બુદ્ધિ નથી, બુદ્ધિનો છાંટો નથી તને કે આપણે કોક કે એમ ન કરાય. અને આવી મેં તને કેટલી વાર કીધું સારા માણસોની સંગત કરાય, સારી બાય હોય ને એની વાત મનાય. આપણે આવવાની તું વાત માનશો કે જે એમ કે તારી આહુને બિવરાવજે. પપ્પા ભૂલ થઈ ગઈ ને મારી, પણ હવે શું કરું? તમે રસ્તો નહીં બતાવો તો કોણ બતાવશે? મને બહુ દુઃખ થાય છે, ઘર છોડ્યા પછી મને ક્યાંય નહીં ગમે, મારે ત્યાં રહેવું છે મારા ઘરે. આ બધું તારે પહેલા વિચાર કરવાની જરૂર હતી. જ્યારે તે આ બધું કરતી હતી ને ત્યારે તને કોઈ વિચાર જ ન આવ્યો કે આનું પરિણામ શું આવશે. અને કોઈ દીકરો સહન ન કરી શકે કે એની મા ઉપર એની બહુ હાથ ઉપાડે. કયો દીકરો એવો છે સહન કરી શકે? ના તો આજે આદિત્ય કુમાર હારા કહેવાય કે તને અત્યાર સુધી રાખી એને બહુ અત્યાચાર તારો સહન કર્યો, પછી એને મને ફોન કર્યો છે. હા પપ્પા, હું ક્યાં ના પાડું છું કે મેં કઈ નથી કર્યું, હું સેજે ડિનાય નથી કરતી, પણ હવે જે ભૂલ થઈ ગઈ છે ને સુધારવી તો પડશે ને પપ્પા. આવી રીતે તમારા ઘરે કેટલા દિવસ બેસીશ? અને આમ પણ દીકરી માટે બાપનું ઘર તો હર હંમેશા પારખું જ હોય છે. અને તું એમ કહેશો કે મને મારા હાવ હેરાન કરતા હતા, એ હેરાન ન કર્યું કહેવાય? એણે સને તને સાચો રસ્તો બતાવતા હતા, કારણ કે એને તો ખબર જ છે કે હું વહી જાય તો આ બધું કોનું છે, આ મીરાનું નાદીનું જ છે. એ તમે ભવિષ્યમાં ક્યારેય દુઃખી ન થાવ, ક્યારેય તમને દુઃખ ન પડે એ માટે બધી તમારી ચિંતા કરતા હતા. અને જે તમે બચાવો એ કોનું છે? એ જે બચાવે હું ગળા બાંધીને હારે લઈ જવાના હતા, એ બધું તમારું જ છે, તમારે જ ભોગવવાનું છે. એને બદલે એવું કંઈ તું સમજી જ નહીં? હા પપ્પા, એ બધું અમારું જ છે, સમજી હવે હું, પણ હવે એ વાતનો કોઈ મતલબ નથી. પ્લીઝ પપ્પા, તમે કંઈ કરો ને કે જેનાથી દામિનીને પણ એની ભૂલ સમજાઈ જાય અને હું મારી ભૂલનો સ્વીકાર કરીને મારા ઘરે જતી રહું. હવે તો આમાં એક જ રસ્તો છે, તારે મને છે ને તારી બેન પણ છે ને દામિની, એની ઘરે લઈ જવો પડશે. ત્યાં જઈને દામિનીને હું કહું કે આવું તારે ન કરાય, અને હવે તારી બેન પણ એનું જો તારે ઘર બચાવવું હોય તો તું એની હારે જા, અને તું માફી માંગ અને મીરાએ માફી માંગે, અને પછી જો આદી માફ કરી દે તો ઠીક છે, નકર તું મારું તો ઘર છે જ, મારે તો આખી જિંદગી તને પાલવવી જ પડશે, કારણ કે હું તારો બાપ છું, તું મારી દીકરી છો, એટલે બીજો તો કોઈ રસ્તો જ નથી હવે. હા પપ્પા, સાચી વાત છે તમારી, બાળક ગમે તેટલી મોટી ભૂલ કરે તો પણ માવતર ક્યાં જાય? એમની પાસે તો બીજું કોઈ ઓપ્શન હોતું જ નથી. પહેલાં સમજાવવાની કોશિશ કરે, પછી ખીજાઈને સમજાવે, અને એમ છતાં પણ ન માને ને નકટા થઈને રહીને, તો પછી બધું લેટ ગો કરવું પડે. બસ આ દુનિયામાં મા બાપે જ બધું જાતું કર્યું છે, બસ એ જ કહેવત છે કે છોરું કછોરું થાય માવતર કમાવતર ન થાય. પણ અત્યારે જમાનામાં છોરું જ તે કપાતર થાય છે, માવતર તો બિચારા હારા જ છે. હાલ હવે ફોન ક્યાં મૂકીને આવી છે તું? યાદ નથી મને. શું યાદ નથી? આઈફોન? મીરા હાવ ને બેસ બેસ બેસ. તમારી યારે બેહીને હું ફાયદો? પણ તમે આટલા કડક શબ્દોમાં શું કામ બોલી રહ્યા? જો અમારા ઘરે આવીને તમે ગુસ્સામાં શું કામ વાત કરો છો? લે મને કે છે ગુસ્સામાં હું કામ વાત કરો છો? આ તમારી પત્ની, એણે બીજાનું ઘર ભંગાવ્યું, એ એની બેનપણી, એનું ઘર ભંગાવ્યું છે આ તમારી પત્નીએ. અરે મેં શું કર્યું છે મીરા? અરે તારા પપ્પા કેમ આવું બોલી રહ્યા છે? દામિની, મેં મારા પપ્પાને બધી વાત કરી છે. હા, કે હું પહેલા મારા સાસુ અને ઘરવાળાથી બીતી હતી, કોઈ દિવસ કે બોલતી નહોતી. જ્યારથી તે મને ચડાવીને કે સાસુને ઝાપટ મરાય બીવડાવાય એ બધું તારું માનીને મેં મારા સાસુને ડરાવ્યા, મેં મારા પપ્પાને બધું કહી દીધું. અરે પણ મેં કેમ કઈ ખોટું કીધું છે તને? હું તો સીધી રીતે તને સમજાવતી હતી, તે તું જ પ્રોબ્લેમ લઈને આવી હતી ને મારી પાસે, મેં તો તને સીધી એવી વાત કરી હતી. હા હા, તારી સીધી એવી વાતના કારણે આજે બીજાનું ઘર ભાંગી રહ્યું છે. હા વાત તને સમજાવી સમજાવીને થાકી ગયો, પણ ક્યારેય મારી વાત માની છે? અરે જો માની લીધી હોત ને તો આજે આવા દિવસો ના આવત. હા તારી બેનપણીને તું મદદ કરી રહી હતી, કહેતી હતી ને કે હું એની હેલ્પ કરું છું, હા એની વાતોનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરું છું. આવ્યું તારાથી સોલ્યુશન? હા થયું કંઈ? એને જે જોતું તું ને એ મળી ગયું, તને તિજોરીની ચાવી જોતી હતી, મળી ગઈ ને. પણ મારું ઘર ભાંગ્યું એનું શું? મારા ઘરવાળાએ મને ઘરની બહાર કાઢી મૂકી,
હે તિજોરીની ચાવીને મારે શું કરવી જે મારી પાસે ઘર ન હોય, પતિ ન હોય, સાસુ ન હોય, અને હવે પપ્પા પણ એમ કહે છે કે હું પણ તને નહીં રાખું. અને આ તમે એને શિખામણ નહોતા આપતા? દુઃખના કૂવામાં ધકેલી અને તમે અને એવી શિખામણ ભાઈ કે તારા સાસુ ઉપર અત્યાચાર કરજે, એને થપ્પડ મારજે, એને ખાવા નહીં દેતી, એવી શિખામણ ભાઈ? અરે એવું કરતી હોય ને તો સાચી બેનપણી હોય ને એને ના પાડે કે આવું ન કરાય. આપણા આપણા હાવું છે ને એ આપણા માવતર છે એમ કહેવાય, અને હા હારું છે ને એ આપણું સાચું ઘર છે, એવી શિખામણ દેવાય. આવી અને આવી ફ્રેન્ડ હું તું રાખશો? મીરા છે ને કોઈ નાની કીકલી નથી કે એને હું ગમે તે કહું ને માની લઈ, એનામાં પોતાની એટલી તો બુદ્ધિ હશે ને, હે એટલી નાનીને અણસમજુ નથી કે હું કાંઈ પણ કહું ને તરત રિએક્ટ કરી દે. લો સાંભળી લો, હા જે તમારી બેનપણી જેની સલાહો તમે અત્યાર સુધી માનતા હતા, જોયું ને કેવી બાજી પલટી ગઈ, જેવું એના ઉપર આવ્યું એટલે તરત જ એને તમારા ઉપર ઢોળી દીધું કે મારી બેનપણી મારી વાતો માનતી હતી ને હું વાતો કરતી હતી. આમ જો હવે છે ને એનું ઘર ભાંગવાની તૈયારીમાં છે, જોકે ભાંગી જ ગયું છે, હવે ખાલી સાઇન જ કરવાની બાકી છે. આદિત્ય કુમાર સાઇન કરે ને એટલે છૂટાછેડા છે બે ના, ત્યાં લગી નોબત આવી ગઈ છે હવે. અને હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આવું ન કરાય, અને જો તમારામાં જરીકે કે માણસાય બચી હોય ને તો તમે અમારી હારે આવો બે જણા, અને હું અમે અને હું ને મીરા બે આવી હારે, અને ચારે જણા જાવી અને આદિત્ય કુમારની તમે માફી માગો. પપ્પા તમારે નથી આવું, અમારી ભૂલ છે ને તો અમે જશું. દામિની તારી અને મારી જે ભૂલ થઈ ગઈ થઈ ગઈ, પણ હવે તું મારી સાથે આવીને વાત તો કરી શકે ને, સમજાવી તો શકે ને એ લોકોને. મને નથી લાગતું કે દામિની આવે અને એ માફ કરી દે, એની માટે તો મારે જવું પડશે, મારે એની પગમાં માફી માંગવી પડશે, ભલે મારો જમાઈ રહ્યો. જુઓ એવું કઈ નહીં કરવું પડે. અને દામિની તું ચૂપ શું કામ બેઠી છે? હવે વાતનો જવાબ આપને, હા તારા લીધે જે કઈ પણ થયું છે હે એ બધી બાબતોને શું કરવાનું છે હવે? ઠીક છે, હું મેરા સાથે જવા માટે તૈયાર છું. જો મારા જ કારણે આ બધું થયું હોય તો હું મારી ભૂલની માફી માગી લઈશ અને આદિત્યભાઈને સમજાવીશ કે આ બધું તો મારા કારણે કરતી હતી, મારા કહેવા પરથી કરતી હતી. હા આદિત્ય કુમારને કહેજો આમાં મીરાનો કોઈ વાંક નથી, બધોય મારો જ વાંક છે એમ કહેજો તમે પાછા. હા અંકલ, તો આપણે લોકો જઈએ. હા શું કામ આવી છે તું આ ઘરમાં? પહેલા વાત સાંભળી લો પછી તમે કહેશો ને એમ કરીશ. અરે મારે કઈ સાંભળવું નથી. આદિભાઈ જે કઈ પણ થયું એમાં મીરાનો કોઈ વાંક નથી. હા હા બધી જ વાતમાં જવાબદાર જો કોઈ હોય ને તો એ દામિની છે. દામિની એ જ મીરા ભાભીને ચડાવ્યા હતા. અને હા હા ઘણી વખત જે તમારા ઘરમાં બીજા નાના મોટા ઝઘડાઓ પણ થતા હતા ને એ પણ આ દામિનીના હિસાબે થઈ રહ્યા હતા. એટલે મહેરબાની કરીને પ્લીઝ હા તમે લોકો જે તમારા ઘરમાં અત્યારમાં જે ડખો કરીને બેઠા છો ને એ પ્લીઝ બંધ કરી દો. આમાં વાંક મીરા ભાભીનો નહીં પણ આનો છે. હા દીભાઈ, મેં જ મીરાને ચડાવી હતી, એની કાનભંભેણની કરી હતી, એને જ ઉશ્કેરી હતી કે તું તારા સાસુને હેરાન કર, તિજોરીની ચાવી લઈ લે. આદિ મારી ભૂલ થઈ ગઈ, માનું છું કે મેં જે કર્યું એ મારે કરવાની જરૂર નહોતી. તારે તો જે કરવું હતું એ કરીને રહીને અને આ લોકોને તે લાવીને એવું સાબિત કરવા માંગે છે કે આ લોકોનો વાંક છે, મારો કઈ વાંક જ નહોતો એમ? ના હું એવું નથી કહેતી કે એ લોકોનો વાંક છે. સૌથી મોટી ગુનેગાર તો હું છું ને કે કોઈએ મને બે વાતો કીધી અને હું એની વાતમાં ચડી ગઈ, એની વાત સાંભળીને મારું ઘર ભાંગવા નીકળી ગઈ. હું એક્સેપ્ટ કરું છું કે મારી બહુ મોટી ભૂલ છે, પણ ભૂલ તો માણસથી જ થાય ને, ઈશ્વરથી તો નહીં ને. માણસથી ભૂલ થાય પણ એની પણ કઈ રીત હોય. તે એમના ઉપર હાથ ઉપાડ્યો, એમનું ગળું દબાવ્યું અને બાકી હતું તો તું એક રૂપિયો પણ એમને નહોતી આપતી. આદિભાઈ મારા કર્મોની સજા તમે મીરાને ના આપો. તમને તો આપી ન શકું, સીધી વાત છે ને,
જે કંઈ પણ કર્યું એને જ કર્યું અમારી સાથે, અને મને પણ બાકી નથી મૂક્યો. મારી સામે જેમ ભાવે એમ બોલતી હતી, પોતાની જ મનમાની ચલાવતી હતી. આ ઘરનો સારો હુકમ એનો જ આવતો હતો, એકો જ હુકમનો. સાંભળી લીધું ને, આજ બાકી હતું ને. ના, તું તો આના માટે તો આ બધું કરી રહી હતી કે એક દિવસ એવો આવે કે તારા કારણે આપણે બંને સાંભળવાનું થાય. ના પાડતો હતો, રેવા દે, તારે કોઈને કંઈ પણ શિખામણ દેવાની જરૂર નથી. આ તારી શિખામણ હું સહન કરું છું ને, એ બરાબર છે, આપણા પૂરતું રાખ. પણ નહીં, મારી એક પણ વાત ના માન. આઈ એમ સોરી, માનું છું કે મારી ભૂલ થઈ ગઈ છે, અને મારી ભૂલ માફીને લાયક પણ નથી. પણ મને નહોતી ખબર કે વાત અહીંયા સુધી પહોંચી જશે. દામિની, મીરા, દુનિયામાં ચડાવવા વાળા તો ઘણા હોય, આપણી સમજ શક્તિ ક્યાં જાય? ગમે એટલું કહેતા હોય, જે વ્યક્તિ આપણા ઘરમાં આવી નથી, જે આપણા વડીલોને ઓળખતી નથી અને એના વિશે ચડામણી કરે, તો તને તો સમજ પડવી જોઈએ ને કે મારા ઘરમાં તો મારી સાસુ એવી છે જ નહીં, મારો વરેય એવો નથી, તો હું શું કામ કોઈની વાતમાં આવી જાઉં? જો આદિત્યભાઈ, હવે જે થવાનું હતું એ બધું થઈ ગયું છે. મીરા ભાભીને એણે જે કંઈ પણ વર્તન કર્યું છે એ બાબતનો પસ્તાવો પણ થઈ ગયો છે, અને એટલા માટે છે એ માફી માંગવા માટે તમારા ઘરે આવ્યા છે. હા દી, પ્લીઝ મને માફ કરી દો. બા સમજાવો ને, કહ્યું ને કે મારી ભૂલ થઈ ગઈ, હું હવે આવું ક્યારેય નહીં કરું. માફ કરી દીધી, આવું ક્યારેય નહીં કરે. જા, પાછી પોતાના પિયર જતી રહે. હા જા. આદી પ્લીઝ સમજવાની કોશિશ કરો, મીરાથી ભૂલ થઈ ગઈ છે ને, અને જેમ મીરાએ કહ્યું એમ માણસથી જ ભૂલ થાય છે ને, પણ દરેક માણસને બીજો મોકો મળવો જોઈએ. આદી, એક ભૂલ તો ભગવાન પણ માફ કરે, તા તો માણસ છે. ના ના, મીરા આપણા ઘરની લક્ષ્મી છે, આપણા ઘરની વહુ છે. એ અહીંયાથી નારાજ થઈને જાય ને બેટા, તો ભગવાન પણ આપણને સુખ ન આપે, આપણાથી રાજી ન રહે. એને એની ભૂલ સમજાઈ ગઈ ને, બસ આપણા માટે તો એ જ પૂરતું છે. ખોટું કરો છો, એક વાર જતું કરશો ને તો બીજી વાર ભૂલ કરશે, કારણ કે માફ કરી દેવાના છો, ખબર પડી જશે. અને અત્યાર સુધી એમ જ ચાલતું હતું. ના બેટા, એ સમજ્યું છે, હવે બધું સમજી ગઈ ને, હવે કોઈની વાતમાં નહીં આવે. હે ને બેટા, મને વિશ્વાસ નથી એના. આદી, સાચું કહું છું, હવે આવું કાંઈ નહીં થાય. બસ હવે આવું કંઈ કરું ને તો તમે મને કાઢી મૂકજો, ત્યારે હું માફી માંગવા પણ પાછી નહીં આવું. સાચું કહું છું, પ્રોમિસ. આદિત્યભાઈ, આટલી વિનંતી કરી રહ્યા છે તો પ્લીઝ એક મોકો આપો ને. મોકો એક આપી શકું, પણ અમે જેવી રીતે કહીએ એવી રીતે જ રહેવું પડશે. પોતાની મનમાની જરે ચલાવવામાં નહીં આવે. સારું, ધ્યાન રાખીશ. હા, અને બાના દરેક કામ કરવા પડશે. કરીશ, હું કહું એમ પણ કરવું પડશે. કરીશ, બાજુવાળાની વાત તો માનતી જ નહીં. નહીં માન. અને હા, ચાવી તો માંગતી જ નહીં. પાછી આપી પડશે, આપી દઈશ, આપી દઈશ. મને એક સવાલ થાય છે, પૂછું? પૂછો ને. હા, તિજોરીની એટલી મોટી રામાયણ થઈ ગઈ, તિજોરીમાં છે શું? હા છે ને, તિજોરીમાં એક રહસ્ય છુપાયેલું છે જેને મીરા પણ જોઈ નથી શકતી, અને એટલા માટે જ બા એને ચાવી નહોતા આપવા માંગતા, કારણ કે એ રહસ્ય હંમેશા બા જાણે છે અને બા જાણતા રહેશે. પણ શું છે એ નહીં જાણી શકો તમે, એના માટે તમારે બીજા પાઠમાં આવવું પડશે.